मंगलानंच सव्वे सेम परम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ने साक्षी है, वर्तमान महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु। तैत्रीस कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु। आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु। जगत भर ना संत पुरुषों नु योग बल, जगत भर ना सत पुरुषों नु योग बल, अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल, समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो। कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगत न सर्व जीवो सुख अने शांति ने पामो, जगत न सर्व जीवो समाधान ने पामो, जगत न सर्व जीवो मोक्ष ने पामो, जगत कल्याण हो, जगत कल्याण हो, जगत कल्याण हो। हे श्री पद्मावती माँ, हे श्री चकेश्वरी माँ, हमें सौ आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक अने सहायक संजोगो प्राप्त थाओ प्राप्त थाओ प्राप्त थाओ। हे श्री अंबे मां, हे श्री भद्रकाली मां, अमे सौ आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के प्राप्त मन वचन काया थी
આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી શ્યાદવાદ વાણી શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાને અવાજ બરાબર સંભળાય છે? અવાજ બરાબર સંભળાય છે? હા સ્વામીજી, આવે છે, ક્લિયર વોઇસ છે તમારું. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજથી આપણે શરૂઆતમાં આધ્યાત્મ વિજ્ઞાની અને આત્મજ્ઞાની અનુભવી પુરુષ એવા શ્રીમદ રાજચંદ્રજી જેમની આત્મસિદ્ધિ એ અદ્ભુત અને અજોડ છે, એને થોડા થોડા જે એમના દોહરા છે પદ રૂપે એ થોડા થોડા આપણે સમજાવીશું. રોજ જે સવારે સાંજે સવારે સાંજે અને એમ કરીને આખી આત્મસિદ્ધિ આપણે લઈ લઈશું. શ્રીમદ રાજચંદ્રજી એ સૌરાષ્ટ્રની અંદર વવાણિયા ગામની અંદર એમનો જન્મ થયો હતો. નાની ઉંમરથી જ કઈક વિશિષ્ટ પ્રકારની શક્તિ એ લઈને આવેલા. બહુ જ નાની ઉંમરે એમના પડોશમાં કોઈ ગુજરી ગઈ હશે અને એમની સ્મશાન યાત્રામાં એ પાછળ પાછળ જઈ અને ઝાડ ઉપર જઈને જુએ છે. એ જોતાની સાથે એમને જાતીય સ્મરણ જ્ઞાન થાય છે અને પોતાના પાછલા અનેક ભવો એમને દેખાય છે. નાની ઉંમરથી કઈક વિશિષ્ટ પ્રકારની જ્ઞાન દર્શન અને ચારિત્ર લઈને આવેલા. ગાંધીજીના એ ગાંધીજી એમના પરમ મિત્ર અને શિષ્ય રૂપે હતા. એમને ઘણી બધી વાતો ગાંધીજીએ એમના માર્ગદર્શન હેઠળ સમજેલી સ્વીકારેલી અને એમનું સંસારિક નામ હતું શ્રી રાયચંદભાઈ અને એમનું નિક નેમ શ્રીમદ રાજચંદ્ર જે નામથી એ પ્રસિદ્ધ થયા. એમને એમના જીવનની અંદર પોતે જે આત્મદશાને પામેલા હતા, અનુભવ દશાને પામેલા હતા, એના ઉપર એ પોતે આત્મસિદ્ધિ એ નડિયાદ મુકામે એકી બેઠકે એમને લખેલી. તે વખતે તો લાઈટ નતું એટલે ફાનસના પ્રકાશમાં એમને લખેલી. અને આ આત્મસિદ્ધિ રોજે છ સાત જે એમના પદો છે જે એમના
દોહરા છે એને આપણે વાંચીશું અને સમજાવીશું. એ બધા મહાત્માઓને, મુમુક્ષુઓને, જિજ્ઞાસુઓને અને આધ્યાત્મ વિજ્ઞાનીઓને એમની આ વિચારધારા, એમનો જે અનુભવ દશાનું જે પ્રેઝન્ટેશન છે એ તમને બધાને ઉપકારી અને ઉપયોગી થાય એ જ મારી શુભ ભાવના છે. જય સચ્ચિદાનંદ. પોતે પોતાના જીવનની અંદર જે પદ લખ્યું છે એ પદ આપણે, પેલા હું તમને બધાને સંભળાવું છું અને પછી એનો અર્થ કરું છું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમુ શ્રી સદગુરુ ભગવન. આ પહેલા પદની અંદર, પહેલી પંક્તિની અંદર એ કહેવા માંગે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એટલે કે હું જ્યાં સુધી મારા આત્માના સ્વરૂપને અસ્તિત્વ રૂપે, સ્વભાવ રૂપે અને ગુણોથી ઓળખી ના શક્યો ત્યાં સુધી હું અનંત અવતારથી જન્મ મરણના ચક્કરમાં ભટક્યા જ કરતો હતો, જેને આપણે અનંત દુઃખ કીધું. સમજાવ્યું તે પદ નમુ શ્રી સદગુરુ ભગવાન, એટલે કે અનુભવી આત્મ પુરુષે, અનુભવી આત્મ જ્ઞાની પુરુષે મને સમજાવ્યું કે હું ખરેખર કોણ છું, હું શરીર છું કે હું આત્મા છું, તો ભેદ પાડ્યો અને મને મારું આત્મ સ્વરૂપ ઓળખાયું, સમજાયું, જેને મને મારા આત્મા સ્વરૂપને ઓળખાયું છે, સમજાયું છે એવા સદગુરુને હું નમસ્કાર કરું છું. પછી બીજી ગાથા છે, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક, વિચારવા આત્માર્થીને ભાગ્યો અમ અગોપ્ય. શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, એટલે કે આ કળિયુગ ની અંદર મોક્ષ માર્ગ લોપ થઈ ગયો છે. લોપ થઈ ગયો એટલે ભૂસાઈ ગયો છે, એનું અસ્તિત્વ કોઈ જગ્યાએ દેખાતું નથી. કારણ કે બધા ક્રિયાકાંડ ની જ વાતો કરે છે, ધર્મ, તપ, જપ, ક્રિયાકાંડ, બાહ્ય આચારોની જ વાત કરે છે અને બાહ્ય આચારોને, પ્રકૃતિ દ્વારા થતી ક્રિયાને આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી અને તેનાથી આત્મજ્ઞાન ને કોઈ લેવા દેવા પણ નથી. એટલે એવા લોકો કે જે લોકોને અત્યારે મોક્ષ માર્ગ લોપ થઈ ગયો છે, એવા લોકો વિચારવા આત્માર્થી ને ભાખ્યો અમ અગોપ્ય, એટલે કે એ જે લોકોને આ કાળમાં લોપ થઈ ગયો છે પણ છતાંય કેટલાક લોકોને જિજ્ઞાસા હતી કે ખરેખર મુક્તિનો માર્ગ કેવો હોય, એવા લોકો માટે ભાખ્યો અમ અગોપ્ય, એટલે કે અમે એના માટે ઉત્તમ નિમિત્ત બન્યા કે જેને આધારે મુક્તિનો માર્ગ એને સમજાયો. અનુભવી જ્ઞાની પુરુષ વગર મુક્તિનો માર્ગ સમજાય જ નહીં. પુસ્તકો એ તો અનુભવી પુરુષ ના હોય એનું સબસ્ટિટ્યુટ છે કે ભાઈ આપણે કઈક તો આધાર જોઈએ ને, પણ અનુભવી પુરુષ વગર માર્ગ ના સમજાય. કારણ કે પુસ્તકમાં જે વસ્તુ લખી છે એ જે તે કાળ અને ક્ષેત્રને આધારે અને જે તે સંજોગોને આધારે લખાય છે, જે તે વ્યક્તિના લેવલને આધારે લખાય છે. આજે આપણે આ સંજોગોમાં આપણી દ્રષ્ટિથી આપણા લેવલ પ્રમાણે સમજવા પ્રયત્ન કરીએ
તો ના સમજાય અને અર્થનો અનર્થ થઈ જાય. એટલે એમને કીધું કે આ અમે એક નિમિત્ત બન્યા, આ મુક્તિનો માર્ગ જે લોપ થઈ ગયો છે એને પ્રકાશિત કરવા માટેના નિમિત્ત બન્યા. આગળ કે છે ગાથા ત્રીજી, કોઈ ક્રિયાજળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે આ જગતની અંદર ક્યાં તો કોઈ જળ ક્રિયામાં જળ ક્રિયાને જ મુક્તિનો પુરુષાર્થ માનવા માંડ્યા, કેટલાક લોકો શુષ્ક જ્ઞાનમાં એટલે કે ચોપડીના જ્ઞાનને જ મુક્તિનો માર્ગ માનવા માંડ્યા. ક્રિયાકાંડ નહીં કરવાના, ખાલી ચોપડીનું જ્ઞાન, એ બધું મને આવડી ગયું, સમજાઈ ગયું, એને જ મુક્તિ માર્ગ માનવા માંડ્યા. એટલે કોઈ ક્રિયા જળમાં મુક્તિનો માર્ગ માનવા માંડ્યા, કોઈ શાસ્ત્રોના શુષ્ક જ્ઞાનમાં મુક્તિનો માર્ગ માનવા માંડ્યા. માને માર્ગ મોક્ષનો કર્ણ ઉપજે જોઈ. આવી રીતે આ બંને ઉપર કહેશે કે એક અનુભવી જ્ઞાની પુરુષ તરીકે અમને કરુણા ઉપજે છે કે હે પરમાત્મા, આ લોકોને પણ સાચો માર્ગ મળે. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાઈ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાઈ. જ્ઞાન માર્ગ નિષેધતા દેહ ક્રિયા જળ આઈ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાઈ. બાહ્ય ક્રિયામાં રાચ્યા કરે, અંદર તો હું કોણ છું એનું લક્ષ્ય જ નહીં. એટલે કે બાહ્ય ક્રિયામાં રાચ્યા કરે છે, તપ જપ પૂજા પાઠ આ તે સામાજિક ક્રિયાઓ બધું જ કરે છે, પણ અંદરથી ન્યારો રહેતો નથી કે હું આ દેહથી, દેહની ક્રિયાઓથી, દેહના અવસ્થાથી, દેહના ભોગવટાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એટલે બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાઈ. જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જળાઈ. એને જ જ્ઞાનીઓએ જ્ઞાન માર્ગનો નિષેધ કીધો. હું કોણ છું એ જાણ્યા વગર મુક્તિના માર્ગની શરૂઆત કેવી રીતે થાય? હું કોણ છું એ તો જ્ઞાન છે, અને એ જ્ઞાન જાણ્યા વગર તમે ગમે એટલી ક્રિયા કરો એને આત્મા સાથે લેવા દેવા નથી, એનાથી આ સંસારના જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરવાનું છે. એટલે કે જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જળાઈ, એ જ ક્રિયાની જડતા છે. આગળ ગાથા પાંચ, બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી. વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાનીને શુષ્ક જ્ઞાની તે આહી. માણસે કલ્પના કરી કે બંધ અને મોક્ષ છે, એ તો કલ્પના છે વાખે વાણી માહી. એટલે જે લોકો અજ્ઞાની છે એ લોકો કે છે આ બંધ અને મુક્તિ એટલે કે પુનર્જન્મ અને મોક્ષ જે બી કઈ વસ્તુ છે નહીં, આ તો ખાલી કલ્પના જ છે. વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની તે આઈ. એ બધા મોહમાં વર્તે છે, જેને નેક્સ્ટ ભાવ છે જ નહીં, પુનર્ભાવ છે જ નહીં, અથવા પુનર્ધર્મ પુનઃભાવની પુનર્જન્મની જાગૃતિ જ નથી, જેને આત્માની જાગૃતિ જ નથી, એ બધા જીવોને જ્ઞાનીઓએ વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની તે આઈ. એ બધા મોહમાં મોહના વેશમાં વર્તે છે. આજનું બીજ એ આવતીકાલનું ફળ છે એવું જે વિચારતા નથી, ટૂંકમાં પુનર્જન્મને જ માનતા નથી, અથવા તો પુનર્જન્મના મહત્વને સમજતા નથી. માણસે વિચારવું જોઈએ કે પુનર્જન્મ એ આજના બીજનું ફળ છે, તો જાગવાનું આજે છે કે આવતીકાલે? આજે જાગશો એનું ફળ તમને નેક્સ્ટ બર્થમાં મળવાનું છે, તો જાગવું તો આજે પડશે ને. આજે આપણે વિચાર કરીએ કે આવતા ભાવમાં જે થવાનું એ થાય, પણ એના બીજ તો આપણે આજે નાખીએ છે. એટલે બીજ વખતે જાગીશું તો જ એનું ફળ એ પ્રમાણે આવશે ને, પણ નહીં જાગીએ તો. એટલે કે જ્ઞાની કે છે કે વર્તે મોહા વેશમાં શુષ્ક જ્ઞાની, એ બધા શુષ્ક જ્ઞાનીઓ છે, મોહમાં વર્તે છે કે જે થવાનું એ થાય. આપણે અત્યારે આપણે ખાઈ પીને જલસા કરો એટલે એ બધા મોહમાં વર્તે છે.
ગાથા નંબર 6. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, એટલે કે ત્યાગ કરવાથી અથવા તો રાગ કરવાથી થાય ન તેને જ્ઞાન, જ્ઞાન થતું નથી. જ્ઞાન એટલે કે પોતાના સ્વરૂપનું ભાન થતું નથી ત્યાગમાં અથવા તો રાગમાં. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન, એનો જે અટકે ત્યાગ વિરાગમાં, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન, એટલે કે આ ત્યાગ છે એ વિરાગમાં અટકે, એટલે કે રાગ રહિત ની દશા જો પ્રાપ્ત થાય. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન, અને તો એ પોતાના સ્વરૂપનું જે ભાન છે એ ભૂલી જાય છે. એટલે અહીંયા સ્વરૂપનું ભાન તો ભૂલે નિજ ભાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન, અને તો તે પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જાય છે આત્મ સ્વરૂપનું. એટલે કે પોતાના સ્વરૂપનું ભાન એ ખોઈ બેસે છે. પછી ગાથા નંબર 8. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન તે. આત્માર્થી જણ એ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, એટલે કે વ્યવહારની બાબતમાં રિલેટિવ સત્યને સ્વીકાર કરવું, નિશ્ચયની બાબતમાં સનાતન સત્યને લક્ષમાં રાખવું. વ્યવહાર રિલેટિવ સત્યથી જ ચાલે, પણ દ્રષ્ટિમાં સનાતન સત્ય હોવું જોઈએ. તો વ્યવહાર નિશ્ચય બંને પાયા સરસ ચાલે. આ તો સંસારની અંદર જ્યારે સંસાર જીવન જીવવાનું હોય ત્યારે વૈરાગ્યની વાતો કરે, અને જ્યાં વૈરાગ્ય લાવવાનો છે દ્રષ્ટિમાં ત્યાં સંસાર સમાયેલો હોય તો બંને બગડે છે. આપણે વ્યવહાર જે છે મન વચન કાયાથી ચાલે છે એને રિલેટિવ સત્ય તરીકે સ્વીકાર કરીને જીવવું જોઈએ બાહ્ય જીવન, અને આંતરિક જીવન જે દ્રષ્ટિથી જીવે છે એમાં સનાતન સત્યની દ્રષ્ટિ હોવી જોઈએ કે હું કોણ છું અને આ મન વચન કાયાને કોણ ચલાવે છે. આ બે દ્રષ્ટિ રાખીને આપણે જીવવું જોઈએ. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનતે. એટલે કે કોઈ વ્યક્તિ આત્માર્થી હોય તો પણ એના વાઈફને વાઈફ જ કે, શુદ્ધાત્મા ના કે, કારણ કે વ્યવહાર સત્ય છે અને એની અંદર આત્મા છે એ સનાતન સત્ય છે, પણ એ દ્રષ્ટિનો વિષય છે, એ સ્પીચનો વિષય નથી. સ્પીચમાં વ્યવહાર સત્ય હોય અને દ્રષ્ટિમાં સનાતન સત્ય હોય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, વ્યવહારમાં રિલેટિવ સત્ય યોગ્ય છે તો ત્યાં તે પ્રમાણે સમજવું. ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, હિંસા ન કરવી, પરિગ્રહ ઓછો રાખવો, વિષય ન ભોગવવો, શક્ય હોય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, આ બધી વસ્તુ વ્યવહારમાં છે, પ્રાકૃતિક રૂપે છે. એ પ્રાકૃતિક રૂપે વ્યવહાર છે, એ વ્યવહારને વ્યવહાર તરીકે માન્ય કરવું. અને નિશ્ચયમાં હું આ મન વચન કાયાના વ્યવહારથી સર્વથા, મન વચન કાયા અને તેના વ્યવહારથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનતે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવ લઈને ભ્રાંતિ ઉત્પન્ન થઈ. આપણે જે પ્રકૃતિ ઉપર કંટ્રોલ કરવા જઈએ છીએ, પ્રકૃતિને બદલવા જઈએ છીએ, પ્રકૃતિને ફેરફાર કરવા જઈએ છીએ, એ જ મોટામાં મોટું પઝલ છે. પ્રકૃતિથી, પ્રકૃતિને કુદરતી રચના જોઈ અને પ્રકૃતિથી મુક્ત રહેવાનું છે, કારણ કે આપણે મુક્ત છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં 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 સમજવું તે,
એટલે જ્યાં પ્રકૃતિ જીવા કરે છે એને પ્રકૃતિ તરીકે જોવાની છે આપણે, પ્રકૃતિને હલાવવાની નથી કે આમ કેમ કર્યું, આમ ના કરવું જોઈએ, આવું જ કરવું જોઈએ, એ બધી બાબતોમાં પડવાની જરૂર નથી. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. એટલે એમ આત્માર્થી જન એ ત્યાં ત્યાં આચરવું એટલે એક્શન ના કહેવાય, આચરવું એટલે દ્રષ્ટિથી તે રીતે સ્વીકારવું એને આચરણ કહેવાય. આચરણ એટલે એક્શન નહીં. પછી નવ, હા, સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નું લક્ષ. સેવે સદગુરુ ચરણ ને એટલે સદગુરુ ના ચરણ ને જે સેવે છે, ત્યાગી દઈ નિજ પક્ષ, પોતાના પક્ષ નો મત નો, પોતાના મતાર્થ નો આગ્રહ, પોતાની વાણીનો, પોતાની સમજણનો પકડ છોડી દે અને સેવે સદગુરુ ચરણને, એટલે કે સદગુરુના વચનને પ્રમાણ માણી અને જે માણસ એને જીવવા પ્રયત્ન કરે, સ્વીકારે, પામે તે પરમાર્થને નિજપદનો લે લક્ષ. એ જ વ્યક્તિ પરમાર્થને, પરમ અર્થને પામે છે અને પોતાના સ્વરૂપના લક્ષ્યને મજબૂત કરે છે. નિજ પદનો લે લક્ષ્ય, એટલે આવી રીતે આ આત્મસિદ્ધિ છે. આપણે નવ ગાથા લીધી છે, ધીમે ધીમે પાછા દરેક સત્સંગમાં શરૂઆતમાં ગાથા લઈશું, સમજાવીશું અને એમ આપણા આઠે દિવસમાં આ આત્મસિદ્ધિને આપણે સમજાવીને સમજાવવા પ્રયત્ન કરીશું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે પ્રશ્ન પ્રશ્નોતરી લઈએ છીએ આપણે. ઉમેશભાઈ ટોળિયા. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આ શ્રીમદ રાજચંદ્ર નું જે આપણે વાત કરીશું, એમનો હાથ નો હસ્તક ની ઓલી નોંધ છે, એમાં પોતે વિચારણા કરે છે, લાવ જોઉં તો ખરા જગત માં કોણ સુખી. પછી છે ને વિચારણા કરતા કરતા પોતે પછી એક છેલ્લો વાક્ય એવો આવે છે કે તમે બહાર શું છો, પણ પુરાણ પુરુષે આવીને કહ્યું કે તમે અમારામાં આવી જાઓ, અમારા ભેગા આવી જાઓ. એટલે આનો અર્થ શું છે એ સમજ. પુરાણ પુરુષ એટલે કશું નહીં, એ અનુભવ દશા જ છે. પુરાણ પુરુષ એટલે બીજા કોઈ પુરુષ નહીં, પોતાના અનુભવ દશા થી એમને સમજાવવા માંડ્યું કે ઓહો, આ જગતમાં હું સુખ ખોળવા જઉં છું. પછી મને સમજાયું કોઈ જગ્યાએ સુખ તો છે જ નહીં, સુખ એ તો મારો સ્વભાવ છે, સુખ તો અંદર છે, સુખ એ આત્મામાં છે અને આત્માનો એ સ્વભાવ છે, આત્મા વગર શરીરનું અસ્તિત્વ હોય નહીં. એટલે એમને એ રીતે વિચારણા કરી અને સાર કાઢ્યો, તારણ કાઢ્યું કે ખરેખર સુખ એ આત્મામાં જ છે, આત્માનો જ સ્વભાવ છે અને સુખ આ જગતમાં પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતા આ જગતમાં સુખ છે નહીં અને સુખ આપવાનો સ્વભાવ કોઈ સાધન સંપત્તિ સંબંધો અને સત્તામાં પણ છે નહીં, માત્ર આપણી કલ્પના અથવા તો માન્યતા છે. સાચું સુખ તો અંદર છે એ કહેવા માંગે છે. હવે આપણે કાલ ઓલા લેયરો ની વાત થઈ, 14 લાખ લેયર, એ અહંકાર નું ડેવલપમેન્ટ સૂચવે છે. ચૌદ લાખ પ્રકારના લેયર્સ બધા હોય. હા બરાબર, મનુષ્યના ડેવલપમેન્ટ ના 14 લાખ અલગ અલગ લેયર હોય. બરાબર, એટલે જેમ જેમ લેયર પસાર કરતો જાય એમ એમ અહંકાર નું ડેવલપ વધતું જાય. હા, વધતું જાય. બરાબર, એટલે આ જગત નું રિલેટિવ સત્ય છૂટતું જાય અને સનાતન સત્યની દ્રષ્ટિ પાવરફુલ થતી જાય. રિલેટિવ સત્ય છૂટતું જાય અને સનાતન સત્યની દ્રષ્ટિ પાવરફુલ થતી જાય.
એવી રીતે અજ્ઞાન નો અહંકાર ખલાસ થાય અને વિજ્ઞાન નો અહંકાર ખુલ્લો થતો જાય. જય સચ્ચિદાનંદ સ્વામીજી. નવસારી થી બોલું, ફાલ્ગુની. હા જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણે ગઈકાલે સાંજના સેશનમાં જે પુરુષાર્થના લેવલે હાઈ લેવલ નું કેવળ દર્શન ની જે વાત સમજાવી ને આપે, તો એમાં મને એક નાનકડો કોર્નર નો ક્વેશ્ચન કન્ફ્યુઝન છે તે મને ક્લિયર કરું છે સ્વામીજી. સમજ્યું છે કે એમાં આપે જે સમજાયું કે જે હાઈ લેવલ નો પુરુષાર્થ જયારે કેવળ દર્શન નો થતો હોય અને સ્વભાવમાં ના આવે અને આપણે પ્રોસેસમાં હોય તે વખતે કોઈ જીવ એટલા જ હાઈ લેવલ નો એનો અહંકાર બી હોય બરાબર, તો હવે એ અહંકાર ના કરીને એ કોઈક વાર કોઈક સમયે કોઈ ભાવ બગડી જાય અને ભાવ બગડી જાય અને હાઈ લેવલ ના અહંકાર ને લીધે નરક ગતિ ના કર્મો બંધાઈ ગયા, તો હવે એ તો સમજાઈ ગયું બરાબર. હવે એ સમયે જે થયું એ વખતે એનું આયુષ્ય કર્મ, ધારો કે એક્ઝામ્પલ લઈએ કે 60 વર્ષ નું હોય અને એ સમયે એને નરક ગતિ નું કર્મ બાંધી નાખ્યું, પછી એને પાછું ભાન આવે કે આ તો ખોટું થયું કારણ કે લેવલ હાઈ લેવલ નું એને સમ્યક પેલું કેવળ જ્ઞાન નું પુરુષાર્થ છે એટલે, તો પછી એ ભાન થયા પછી એનું આયુષ્ય ધારો કે 80 વર્ષ નું હોય તો એ વખતે જે પડી ગયો નીચે, તો પછી ફરીથી એને જે 11મા ગુંઠાણા ની નજીક એમ હોય ધારો કે, તો ફરીથી એને 4થા 5મા ગુંઠાણા એ પડીને પછી નવેસર થી પાછો એકોડેક થી પુરુષાર્થ આવે કે એ ડેવલપમેન્ટ એવું ને એવું સ્થિર જ હોય ત્યાં જ, કારણ કે એ તરત એનો મૃત્યુ તો હોય નહીં, તો એને જે નરક ગતિ નો કર્મ બાંધી લીધા પછી એનું જે આયુષ્ય છે રિમેનિંગ પાર્ટ ઓફ લાઈફ એ વખતે એને જે સમય પસાર કર્યો ત્યારે પાછું એ પુરુષાર્થ નું ડેવલપમેન્ટ પાછું આગળ પ્રોગ્રેસમાં જાય હાઈ લેવલ નું, કે પછી પાછું ફરીથી એકડેથી જ એને કરવું પડે. એટલે આપણે આપણે પહેલા સિદ્ધાંતમાં કીધું છે કે ડેવલપમેન્ટ કોઈ દિવસ કોઈનું માઇનસ ના થાય. જી જી, પણ આ મનુષ્ય ગતિ છે ને સ્વામીજી, એટલે એમાં તો જીવતો અહંકાર જે પુરુષાર્થ નું છે જીવતું બી છે ને, પેલી ગતિમાં તો બરાબર કે એમાં તો એનો ડેવલપમેન્ટ એ સ્થિર રહે છે કારણ કે એને તો ચાર્જ લાઈવ છે જ નહીં ચાર્જ વાળો ભાગ, પણ આ મનુષ્યમાં આપણે સામાન્ય ઉદાહરણમાં આપણે સમજાવ્યું હતું ને કે ધારો કે આપણે 50 પગથિયા ચડી ગયા અને કોઈ કારણસર નીચે પડી ગયા કે ઉતરી ગયા તો પાછો એકડેક થી જ પગથિયા ચડવા પડે ને આપણે એક 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 સ્ટેપ બાય સ્ટેપ, તો એવી રીતે આમાં બી ડેવલપમેન્ટ પડી જાય ને પાછું પુરુષાર્થ કરવો પડે બાકીનો જે, કારણ કે નરગતિના કર્મ તો નેક્સ્ટ વર્કમાં એને આવશે ત્યારે એટલે ભોગવશે એ ગતિ, પણ આ મનુષ્ય ગતિમાં જે રિમેનિંગ પાર્ટ લેવો વર્ષો એમાં એ પાછું ડેવલપમેન્ટ પુરુષાર્થ નું હાઈ લેવલ માં આગળ પ્રોગ્રેસ કરે કે ફરીથી કરવું પડે બધું જીવને. ના, ડેવલપમેન્ટ કોઈ દિવસ માઇનસ થાય જ નહીં. જી, કોઈ દિવસ ના થાય. મનુષ્ય ભાવમાં જ હોય ડેવલપમેન્ટ, અને મનુષ્ય ભાવમાં ડેવલપમેન્ટ ની વેલ્યુ હોય, બીજા કોઈ ભાવમાં અથવા બીજી કોઈ ગતિમાં ડેવલપમેન્ટ ની વેલ્યુ જ નથી, કારણ કે માત્ર રિઝલ્ટ છે, ત્યાં પુરુષાર્થ કરવાનો જ નથી. મનુષ્ય ભાવમાં જે ડેવલપમેન્ટ છે ક્યારે માઇનસ થતું નથી, ગતિ ગમે તે થાય તો પણ ભાન થાય ફરીથી, એટલે ફરીથી એ પ્રોગ્રેસ પાછું ચાલુ થઈ જાય. પેલું તો પછી સાઈડમાં થઈ જાય, પણ ફરીથી એટલે પેલું જે 4થા 5થા ગુંઠાણે થી આપણે પાછું ચડવું પડે એવું નહીં, એ જ્યાં છે ત્યાં સ્થિર આગળ ડેવલપમેન્ટ તમારી મેચ્યોરિટી છે, મેચ્યોરિટી માઇનસ ના થાય બરાબર. હા જી, સમજાઈ ગયું. મેચ્યોરિટી એની જ રહે, પણ મેચ્યોરિટી ની સાથે સાથે તમે જેવા કર્મ બાંધ્યા હોય પ્રમાણે ગતિ થાય, અને ગતિ પૂરી થાય એટલે પાછું પાછું આવી જવાનું, પાછું ડેવલપમેન્ટ તો એનું જ રહેશે. અચ્છા અચ્છા, એટલે પેલું હાઈ લેવલ નો જે ઈગો છે એ જયારે કોઈ ભાવ બગાડીને અજ્ઞાનમાં ભળી જાય, એ પાછો પછી જયારે સમ્યક થઈને કેવળ દર્શન ના પુરુષાર્થમાં આગળ વધે ત્યારે પાછું એ પોતાનું ડેવલપમેન્ટ પ્રોગ્રેસ બાકીની લાઈફમાં કરી શકે. એ કરી શકે ને બીજા અવતારમાં પણ ત્યાંથી જ શરૂઆત થાય, જ્યાંથી અટકેલું હોય ત્યાંથી જ માઇનસ ના થાય. હા જી જી, બરાબર. મારો 300 ડિગ્રી નું ડેવલપમેન્ટ હોય અને 300 ડિગ્રી ના ડેવલપમેન્ટ પછી મેં નર્ક ગતિ બાંધી એટલે હું નર્ક ગતિ માં જઉં અને પછી પાછો મનુષ્યમાં આવું, તો મારે 300 થી જ શરૂ કરવાનું.
સરસો બરાબર. હા, એટલે પેલું જે ડેવલપમેન્ટ છે તો મનુષ્ય ભાવમાં બી જયારે જન્મ આપણો એટલે જે રહી ગયું છે એ વખતે બી આગળ પ્રોગ્રેસ એમાં ને એમાં ફરીથી કેવળ દર્શન ના પુરુષાર્થમાં પ્રોગ્રેસ આગળ ત્યાંથી જ કરી શકે સમજાઈ ગયું બરાબર. હા હા, એટલે મને એવું ખ્યાલ હતો કે 11મા ગુંઠાણે કે એની નજીક પહોંચ્યા પછી જેમ વ્યવહારિક ઉદાહરણમાં આપણે પેલું નીચે પડી જઈએ તો છેક પહેલે પગથિયેથી સ્ટાર્ટ કરવું પડે ને ઉપર આવવા માટે, એટલે આમાં એવું નથી એમ આપણે આમાં મતલબ આ જગત નું સનાતન સત્ય તમને યથાર્થ રીતે સમજાઈ ગયું. સમજવામાં કોઈ કચાશ રહી નથી. હવે 7 પછી 8, 9, 10, 11 એ એના ઉપયોગ માટે છે. ઉપયોગ માટે, હા, અનુભવ કરવા માટે. હા, હવે એ ઉપયોગ તમને જેમ રહે એમ તમારા પગથિયા 7, 8, 9, 10, 11 સુ ચડી જાય અને જેમ અનુભવ કાચો પડી જાય તો પાછા તમે ઉતરી જાઓ બરાબર. અને પછી પાછું ના જાઓ, 8 થી 11 માં ફર્યા કરો. અચ્છા અચ્છા, 8 થી 11 ડેવલપમેન્ટ થયા પછી ડેવલપમેન્ટ માઇનસ ના થાય માટે 7 થી નીચે ના જાઓ. જી બરાબર બરાબર. હા હા, અને 8, 9, 10, 11 અનુભવ ના છે એટલે અનુભવ માં અપ્સ એન્ડ ડાઉન્સ થાય, 7 થી નીચે તમે ના જઈશો. અચ્છા, એટલે 4, 5 જે 4 થી 7 વાળા છે એમાં તો આપણે સમજણ પડી ગઈ છે એટલે એ સમજણ માં કોઈ ફેર ના થાય પણ પેલા માં અપ્સ એન્ડ ડાઉન થાય છે અનુભવ માં. હવે એ અનુભવ કેવળ દર્શન નો અનુભવ જો આપણને 48 મિનિટ થઈ ગયો, 48 મિનિટ તમને કેવળ દર્શન ની જાગૃતિ રહી. કેવળ દર્શન એટલે આ જગત નું, આ જગત જે ઇન્દ્રિયો દ્વારા અનુભવ્યું એ જગત તમે સંપૂર્ણપણે કુદરતી રચના તરીકે જોઈ નાખ્યું 48 મિનિટ સુધી કુદરતી રચના. હા જી, એટલે પછી 11મું ક્રોસ થઈ ગયું, પછી 12મું થઈ ગયું. હા જી, હા, એ સમજાઈ ગયું. હવે પછી 12મું થયા પછી નીચે ના આવો પછી. બરાબર, હા જી. પછી જ્યાં સુધી ડેવલપમેન્ટ ની વાત હતી ત્યારે 7થી નીચે ના જાઓ, અને જો તમે 48 મિનિટ કેવળ દર્શન માં રહ્યા તો પછી 12માંથી નીચે ના આવો. જી જી, સમજાઈ ગયું. અને પછી 12મું ગયા પછી 1 કે 2 કે મેક્સિમમ 3 અવતાર માં તમને કેવળ જ્ઞાન અનુભવશે. હા, કેવળ જ્ઞાન. જી, સમજાઈ ગયું. બરાબર બરાબર, ખ્યાલ આવી ગયો સમજ. હવે એક બીજો સ્વામીજી, એક અનુભવ માટે એટલું જાણવું છે સ્વામીજી કે એક આપણે નજીકના એક સગા બીમાર હતા ને એમને મૃત્યુ સમયે, જે મૃત્યુનો સમય હતો એ વખતે ખબર પૂછાઈ ગઈ હતી ને તેમને જોયા તો એ વખતે એમનું એ જ વખતે મૃત્યુ થયું તો જે નજરે જોયું ને એમાં કન્ફ્યુઝન એવું થયું કે એમને જે હલનચલન પગની આંગળીઓની થઈ પછી એ બંધ થઈ પછી નાભીનો જે મુવમેન્ટ એ બંધ થઈ છાતીની મુવમેન્ટ બંધ થઈને એના મોઢેથી એટલે એક ફૂંક મારે ને એવી રીતે જીવ નીકળી ગયો, મોઢું બંધ હતું તે ખુલી ગયું સ્વામીજી. બરાબર, હવે મને એ વખતે એવો વિચાર આવે વારંવાર અત્યાર સુધી કે એ વખતે જે નીકળ્યો જીવ તો એ ભલે ધાર્મિક જીવ હતો, સંસારી હતો એટલે એને આધ્યાત્મ વિશે કોઈ નોલેજ, ખ્યાલ, જ્ઞાન કહીએ જ નતું, પણ એ નીકળ્યો જીવ તો એ વખતે તો એને એવી અનુભૂતિ તો થાય ને સ્વામીજી, શરીરમાંથી કઈક તત્વ છૂટું પડી રહ્યું છે તો એ વખતે એની દ્રષ્ટિ સવળી ના થાય કે પછી એ વખતે પણ એને ભાન ના પડે કે હું શરીર છું, પણ એને એ વખતે એવું તો થાય ને કે શરીરમાંથી નીકળી જાય એ પણ ખ્યાલ એમ નહી, અંતસ્કરણ જે ભાગ એ તો જીતો ને જયારે નીકળતું દેહમાંથી આત્મા નીકળી ગયો એ નીકળી જવાની ક્રિયા તો સેકન્ડ ની હોય છે. બરાબર છે, કલાકો ની હોય છે. ના ના ના, હા, તો સેકન્ડ માં નીકળી ગયો તો કોણે અનુભવ થાય પછી, દેહ તો જડ થઈ ગયો. એ જે નીકળતી વખતે જેનો એ લોકોને લાઈવ પ્રતિષ્ઠા આત્માનું કઈ નોલેજ કે ખ્યાલ નથી હતો, પણ એવો એક અંદર વિચાર કે અહેસાસ અનુભૂતિ થાય કરી કે આ શરીર માંથી કઈક બહાર નીકળ્યું છે ને હું મરી રહ્યો છું કે એને થાય, એને થાય પણ એને આત્મા નીકળી ગયો છે એવું ના દેખાય, આ શરીર શાંત થઈ રહ્યું છે, આ દેહ છૂટી રહ્યો છે એવું ભાન થાય એને, એટલે કહું છે પણ આત્મા દેહ થી નીકળી રહ્યો છે આત્મા દેખાય એવું ના બને. એવું ના, એટલે એને એવી અનુભૂતિ અહેસાસ એ ના ખબર પડે અંતસ્કરણ માં કે આ આત્મા છે, ખાલી એને એટલી ખબર પડે કે શરીર છૂટી રહ્યું છે. એ તો ખ્યાલ આવે એટલું, એટલે અજ્ઞાન છે સંસારમાં ભટકે છે એટલે એને એટલો ખ્યાલ આવે કે કઈક તત્વ છું, કારણ કે
શાસ્ત્રમાં એવું કે છે ને કે એ શરીરમાંથી જયારે જીવ નીકળે પછી એ શરીર, એટલે એવું શાસ્ત્રમાં કે છે કે આજુબાજુ શરીરની આજુબાજુ ફરે પાછું અંદર એન્ટર થવા માટે. એટલે આપણે તો આધ્યાત્મિક જ્ઞાનમાં જાણીએ છીએ કે અહીંયાથી છૂટે એટલે બીજે એનો બર્થ થવાનો હોય ત્યાં ઘરમાં થઈ જાય. એટલે જસ્ટ આ ક્વેશ્ચન એટલે ક્યુરિયોસિટી છે કે તો પછી સ્વામીજી આ એને અહેસાસ કે અનુભૂતિ એવી ખબર અંતસ્કરણમાં ખબર પડે કે હું આ તત્વ જે અલગ થઈ રહ્યું છે તે કઈક આત્મા છે કે કઈ જ ખબર ના પડે એમ ને? ખબર પડે પડે પડે. એ એ સામાન્ય વ્યક્તિઓને તો એમ થાય કે આ દેહ છૂટી ગયો બસ, બીજું કશું કે આત્માનો અનુભવ થાય કે આત્મા દેખાય કે એવું કશું ના થાય, કઈ જ ના થાય. અચ્છા, એટલે મરનાર વ્યક્તિ તો અજ્ઞાનમાં જ મરે કારણ કે આખી જિંદગી અજ્ઞાનમાં જ જીવ્યો છે એટલે એને દ્રષ્ટિ સવળી ના થાય એવું થયું ને સ્વામી? એક જ વસ્તુ છે કે એક એક માન્યતા, દેહ અને દેહના નામની અસ્તિત્વની માન્યતા એક જ ક્ષણમાં ખલાસ થઈ જાય. જી અચ્છા, હા હા બરાબર. દેહ અને દેહના અસ્તિત્વની માન્યતા એક જ ક્ષણમાં ખલાસ થઈ જાય. હા, એટલે એક ક્ષણમાં તો એને એ સમ્યક એટલે સવળી દ્રષ્ટિ થવાના કોઈ એવા સ્કોપ જ ના રહે કે ખ્યાલ જ ના આવે કારણ કે આખી જિંદગી એવો કોઈ અનુભવ ના હોય એટલે. બરાબર સ્વામીજી, ખ્યાલ આવી. અને સ્વામીજી એક નાનકડું એ જાણું છે કે પેલું 63 સલાખા પુરુષોમાં જે આવતી 24મા 24 તીર્થંકર થવાના છે તો 9 વાસુદેવ, પ્રતિ વાસુદેવ, ચક્રવર્તી એની બી એક સાયકલ ફરીથી એ જ 24 તીર્થંકરો સાથે ચાલશે કે ખાલી 24 તીર્થંકરો નેક્સ્ટ 24ના જે કીધા છે કે વાસુદેવ, પ્રતિ વાસુદેવ અને ચક્રવર્તી એ પણ નવી સાયકલમાં નવા થશે? હા, દરેક સાયકલમાં નવા જ હોય. અચ્છા અચ્છા, એટલે એ જે 63 સલાખા પુરુષો નું આખું જે સાયકલ છે એ આખું જ નવું 24 તીર્થંકરો ની સાથે વાસ. સાયકલ એ કુદરતી રચના છે, એમાં શ્રેષ્ઠ પુરુષો 63 જ થાય. અચ્છા, હા જી. અને 63 પુરુષ 63 સલાખા પુરુષો લગભગ એ લોકો મોક્ષે જતા રહે. જી જી. અને પછી નવા 63 સલાખા પુરુષો જન્મ લે. અચ્છા અચ્છા, એટલે વાસુદેવ, પ્રતિ વાસુદેવ, બલરામ અને ચક્રવર્તી રાય બધા જ નવા ફરીથી. જય સચ્ચિદાનંદ સ્વામી, પરશણ પરોના જય સચ્ચિદાનંદ સ્વામી, ભક્તિ પૂર્વક વંદન. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એ હતો કે થોડાક સમય પહેલા મને એક મેસેજ કરેલો આપણે ગુરુ ગરુડ પુરાણ માંથી હતો, એ આપણે જે આપણે ઓલા મહાત્મા વાત કરી ને સેમ ટુ સેમ એમાં લીધો હતો કે જયારે મનુષ્યના શરીરમાં આત્મા જે સુધો પડે ત્યારે એ કે એને ગુરુત્વાકર્ષણ બળ થી વિહીન થઈ જાય કે એને લાગુ ન પડે, અને આત્મા જયારે શરીરમાં નીકળે તો કે એ આપણા શરીરથી 10 ઉપર અધર તરતો હોય ને જે પણ ક્રિયા થાય એ જોઈતો હોય. તો એ વાત બરાબર છે? ના ના, કશું ના. જો આત્મામાં વિનાશી અવસ્થાને જોવા જાણવાનો ગુણ નથી. શરીર માલે જીવ નીકળી જાય એટલે એ ઉપર તરતો હોય કે જે આત્મામાં એટલે વિનાશી કરતો એટલે જાણવું તો એના માટે છે. જાણવું તો એના માટે છે કે તમારો પ્રશ્ન આવશે આપણે ત્યાં હોય. સાંભળો મારી વાત, તમારો પ્રશ્ન પતે એટલે જવાબ તમે સાંભળો એમ કહું છું. તમારો પ્રશ્ન પતે કે મારો પતિ ગયો પછી જવાબ આપો. એટલે મારે જાણવું તો એના માટે હતું કે કોઈ પણ ક્ષણે આપણે એવી જગ્યાએ હોય ઉપસ્થિત તો કે આપણને એ આભાસ રહે કે અહીંયા આ વ્યક્તિનો જીવ હજી છે, આત્મા હજી છે. તો કે આપણે એને કઈ મેસેજ દેવો હોય તો કે ત્યારે આપણે આપણે જે બોલી ગુરુ પુરાણમાં જે એના આવેલું હતું કે એમાં એવું હતું કે આપણે જે બોલી એ સાંભળી શકે એમ એ ક્ષણે. જવાબ આપો. તમે જવાબ આપવાનો મોકો આપો તો હું આપું ને પણ. પહેલી વસ્તુ એ કે આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો ગુણ નથી, નંબર એક. નંબર બે, જેવો આત્મા શરીરમાંથી નીકળે એટલે તરત જ એને બીજી યોનિ પ્રાપ્ત થઈ જાય છે જેમાં એક સમયનું પણ અંતર હોતું નથી. ત્રીજું, આત્મામાં જોવાનો ગુણ નથી એવો સાંભળવાનો આ પાંચ ઇન્દ્રિયોના ગુણમાંથી એકે ગુણ આત્મામાં નથી.
જોવાનો, સાંભળવાનો, બોલવાનો, સૂંઘવાનો, સ્પર્શ કરવાનો, આ ચારેમાંથી એકે ગુણ આત્મામાં નથી. પણ આત્માની હાજરીથી દેહ જે છે એ દેહ આવા ગુણોનો અનુભવ કરી શકે છે એની હાજરીમાં. પણ આત્માને નથી અને આત્માનો નથી. એક બીજો પ્રશ્ન હતો સ્વામીજી, બોલો. આપણે જે ક્રોધ આવે, ક્રોધ તો જયારે આવવાનું હોય એને આપણે થોડી ક્ષણ પેલા આપણે આભાસ તો થઈ જાય કે ક્રોધ આવે છે, તો એ આપણે ત્યારે દબાવી શકીએ. આપણે જે આ વિજ્ઞાન પ્રાપ્ત છું એના માધ્યમથી આપણે એને દબાવી શકીએ. પણ કોઈ પણ સમયે એ ક્યારેક પાછો એ જે દબાણેલો હોય એ વધારે ફૂટી પણ જાય છે, નીકળી જાય છે. ત્યારે જે આપણે થોડીક આપણે જે પ્રગતિ કરી હોય એ પાછી હતી એમને થઈ જાય, તો એ જે ક્ષણ હોય આપણે આવી જાય ક્રોધ ને, એને આપણે થોડોક વધારે સમય આપણે ઓલું કરવું હોય જાગૃત કે ભાઈ આવે છે, આપણે ક્રોધ નહીં કરવાનો, તું ભરત છો ક્રોધ ના કર, એને એ જાગૃતિ થોડીક વધારવી હોય આ વિજ્ઞાન થી, ને થોડીક થાવ આસાન ભાષામાં સમજાવો. હા, એટલે ક્રોધ કરવો, માન માયા અને લોભ, રાગ અને દ્વેષ, આ બધું જે પ્રકૃતિ કરે છે એ પ્રકૃતિ જે છે એનો કંટ્રોલર કુદરત છે, આપણે નથી. માટે આપણે ક્રોધ કરવો છે કે ના કરવો એ આપણી પસંદગીનો પ્રશ્ન નથી. ક્રોધના ભાવ કરવા કે નહીં એ આપણા હાથમાં છે, ક્રોધ કરવો કે નહીં ક્રિયા રૂપે એ આપણા હાથમાં નથી, માન કરવું કે નહીં એ આપણા હાથમાં નથી, લોભ કરવો કે નહીં એ આપણા હાથમાં નથી, માયા કરવી કે નહીં એ આપણા હાથમાં નથી. આ બધું પ્રકૃતિના હાથમાં છે, કુદરતના હાથમાં છે, અને પ્રકૃતિ દ્વારા કુદરત એને કર્મના ફળ રૂપે કરાવડાવે છે. પણ ક્રોધ માન માયા લોભ રાગ ને દ્વેષના ભાવ કરવા કે નહીં એ આપણા હાથમાં છે, ક્રિયા આપણા હાથમાં નથી, શ્વાસોશ્વાસ પણ આપણા હાથમાં નથી. પછી આપણે ચિલ્ડ્રન, એક બીજો પ્રશ્ન છે, આપણે બાળકોને જે આ વિજ્ઞાન આપણી પાસે છે તો એ અત્યારથી એને થોડું થોડું કઈ રીતે સમજાવી શકીએ? એ કાલે મેં વાત કરી હતી ને કે બાળકોને વિજ્ઞાન સમજાવવા માટે કેવું જોઈએ, નાની નાની બાબતો કે ભાઈ તું વિચાર કર કે આ તને એવું લાગે છે કે શરીર ને હું કઈક જુદા છીએ, આત્મા ને દેહ જુદા છીએ, આત્મા દેહ નો અંત આવે, આપણો પુનર્જન્મ થાય છે, પછી આ શ્વાસ લઈએ છે કે આપણી સ્વતંત્ર શક્તિ છે કે દિવસ રાત ચાલ્યા કરે છે, ઊંઘી જઈએ તો ચાલ્યા કરીએ છે, માટે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. પછી જન્મીએ છીએ ત્યારે માતા પિતા આપણે સિલેક્ટ કરીએ છીએ તો કે નથી કરતા, આટલું તો બાળકોને સમજાય કે નહીં? હા, એટલે ખ્યાલ આવે કે આપણે આ કર્મના ફળ રૂપે આપણને માતા પિતા મળ્યા, પછી આપણે મરી જઈએ તે આપણે નક્કી કરીએ નથી કરતા, માટે આયુષ્ય કર્મ પ્રમાણે આપણે જીવીએ છીએ, ત્યાં સુધી જ આપણા શ્વાસ ચાલે છે, આપણી મરજી પ્રમાણે આપણે જીવી શકતા નથી. પછી સવારથી ઉઠી અને સાંજ સુધી જે કઈ પણ સંજોગો આવે છે એ આપણી મરજી પ્રમાણે આવે છે, નથી આવતા. વિચારો મરજી પ્રમાણે આવે છે, નથી આવતા. વાણી મરજી પ્રમાણે બોલાય છે, નથી બોલાતી. વર્તન મરજી પ્રમાણે કરાય છે, નથી કરાતું. આવું કેમ થાય છે? તો કે છે કે આ મન વચન કાયા જે કઈ કરે છે એ પાછલા અવતારના કર્મ પ્રમાણે કુદરત એને સંજોગો આપે છે, એ પ્રમાણે વર્તે છે, અને માટે એમાં આપણી સ્વતંત્રતા નથી. ત્યારે પછી આપણે એટલે આવી નાની નાની બાબતોમાં સમજાવીએ એટલે એ લોકો વિચાર કરતા થાય. શું થાય? વિચાર કરતા. હા, એટલે વિચાર કરતા એક 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 મુદ્દો મૂકવાનો. આપણે કહીએ કે તને આ કપડા બહુ ગમે છે એટલે તને આનંદ આવે છે ને, તો છોકરા કે હા મને બહુ આનંદ આવે છે. પછી કહે કે આ તારો કપડા તારા ભાઈને પહેરાવીએ તો એને આનંદ નથી આવતો. કેમ નથી આવતો? જો કપડામાંથી આનંદ આવતો તો એને આવવો જોઈએ ને. માટે નક્કી કરીએ કે કપડામાંથી આનંદ નથી આવતો, આનંદ એ તો મારી માન્યતા છે. ખરેખર આનંદ ક્યાં છે એ શોધવાનો પ્રશ્ન છે. બહાર તો છે નહીં, બહાર આપણી માન્યતા છે. એકને જેમાં આનંદ આવતો હોય બીજાને એમાં આનંદ નથી આવતો, એકને જે ગમે છે બીજાને એ વસ્તુ નથી ગમતી. માટે વસ્તુમાંથી જો આનંદ આવતો હોય તો એ વસ્તુ જેની પાસે હોય બધાને
એનો અનુભવ થવો જોઈએ, પણ એ પ્રમાણે થતો નથી. આવી નાની નાની બાબતો આપણે બાળકોને, 8-10 વર્ષના બાળકોને ધીમે ધીમે સમજાવી શકીએ. એક એક વસ્તુ વિચાર કરે એવી રીતે સમજાવવું, એટલે ભાષણ ના આપવું, સમજાવવું એટલે બે મુદ્દા એવા કેવા જેના ઉપર વિચાર કરે. શું કરે? વિચાર. હા, લાંબુ લાંબુ કહેવાની જરૂર નહીં. આપણે આપણે કહું કે આ બાબત તું વિચાર છે ખાલી, બસ. સમજાવ્યું? હજી એક પ્રશ્ન હતો સ્વામી. હા, સમજાવ. બોલો બોલો બોલો. આપણે આ વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, છતાં કિંચિત કોક દિવસ આપણે કોઈના પ્રતિ ભાવ બગડ્યો હોય તો પણ એ ન બગડે એના માટે શું કરવું જોઈએ? કે ચાલશે આપણે કે ભાઈ આપણે નો ભાવ બગાડી શકીએ કોઈના પ્રત્યે, તો એના માટે શું કરવું જોઈએ? હા, એટલે ભાવ બગડી જાય તો કશું વાંધો નહીં. આપણે આપણે પ્રાયશ્ચિત કરવું કે હે અંતર્યામી પરમાત્મા, આવા ભાવ મારા ન હોવા ઘટે, કારણ કે આ ભાવ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. જ્યારે સમજાય ત્યારે. જય સચિદાનંદ. ક્વેશ્ચન એ હતો કે સિદ્ધ ગતિમાં જે આત્મા, મૂળ આત્મા જાય છે, એના એના જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે હોય શકે, કેવી રીતના હોય છે? આપણે વાત આપણે વાત થઈ ને કે ગુનો નો જ્ઞાતા દ્રષ્ટા હોય છે, તો એ કેવી રીતના, કઈક એક્ઝામ્પલ એ સમજાવો ને. કોણ જ્ઞાતા દ્રષ્ટા હોય છે? મૂળ આત્મા જયારે સિદ્ધ ગતિમાં હોય છે ત્યારે એની સ્થિતિ કેવી હોય છે? એની સ્થિતિ પર તો જ્ઞાન સ્વરૂપ જ હોય, બીજું કશું ના હોય. ઓકે, એટલે જ્ઞાતા દ્રષ્ટા એવું કઈ નહીં. જ્ઞાતા દ્રષ્ટા તો દેહ હોય ત્યાં સુધી હોય. સિદ્ધ ક્ષેત્રમાં જાય ત્યારે તો જ્ઞાન સ્વરૂપ જ હોય, એટલે એને કેવળ જ્ઞાન કહેવાય છે, કેવળ જ્ઞાન દર્શન નથી કહેવાતું. ઓકે, બોડી હોય ત્યાં સુધી એને જ્ઞાન દર્શન શબ્દ લાગુ પડે, બોડી ના હોય પછી જ્ઞાન શબ્દ લાગુ પડે. ખાલી કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, કેવળ જ્ઞાન દર્શન સ્વરૂપ જ્યાં સુધી બોડી હોય ત્યાં સુધી લાગુ પડે, પછી જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપ જ છે. ઓકે, અને બીજો ક્વેશ્ચન હતો કે જ્ઞેયો, જ્ઞેય અને પર્યાય, એ બે શબ્દ સમજવા હતા મારે. જ્ઞેય અને પર્યાય શબ્દ સમજવા છે. જ્ઞેય અને પર્યાય, પર્યાય શબ્દ શેને લાગુ પડે એ સમજાવો પહેલા. પર્યાય શબ્દ જે અવસ્થાને પ્રકાશિત કરે છે એ જ્ઞાનને પર્યાય કહેવાય છે. અવસ્થાને પ્રકાશિત કરે છે એ જ્ઞાનને પર્યાય કહેવાય છે. મૂળ આત્મા એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, એમાંથી તમે અવસ્થા રૂપે જાણ્યું એ અવસ્થા રૂપે જાણવાના પ્રકાશને પર્યાય કહેવાય છે. એક મિનિટ મેં ક્લિયર કરી લઉં કે આત્મા જે અવસ્થા આપણને જ્ઞાતા દ્રષ્ટા રૂપે દેખાય, એ જે દેખાયું એક નહીં, પર્યાય, સોરી. એટલે કે જે વસ્તુ તમને પ્રકાશિત થઈ અવસ્થા રૂપે એ બધી પર્યાય કહેવાય. મૂળ આત્મા પર્યાય સ્વરૂપે નથી, એ તો સંપૂર્ણ સ્વરૂપે છે. પણ તમને દેખાયું કે આ મગનભાઈ છે, આ છગનભાઈ છે, આ વસ્તુ છે, આ જળ છે, આ ગાડી છે, આ મોટર છે, તે પર્યાય થઈ ગયું. પોતાના દોષો દેખાયા, ક્રોધમાન માયેલો દેખાયું, એ બી બધી પર્યાય. એ પર્યાય પ્રકાશ, પ્રકાશ, પ્રકાશનું જે સ્વભાવ છે એ અવસ્થાને પ્રકાશવામાં કામ કરે એને પર્યાય કહેવાય. બાકી આખા બ્રહ્માંડને પ્રકાશે છે, આત્માનો સ્વભાવ આખા બ્રહ્માંડને પ્રકાશવાનો છે, પણ તમે અત્યારે અવસ્થાને જોવા પ્રયત્ન કર્યો એ જ જ્ઞાન પ્રકાશથી, એટલે એને પર્યાય કીધો. એટલે બેમાં પર્યાય કામ કરે ખરો. જે બધું વિનાશી અને ટેમ્પરરી હોય એ બધી એને અવસ્થા કહેવાય, અને એને જ પર્યાય લાગુ પડે. એને એને પ્રકાશિત કરવામાં પર્યાય લાગુ પડે. ઓકે,
વિનાશી અવસ્થાઓને અવસ્થા કહેવાય, એને પ્રકાશિત કરવાને પર્યાય કહેવાય. બરાબર છે. આ દુનિયાની અંદર અનંત અવસ્થાઓ છે, બધી આપણે જોઈ શકીએ છે? ના, નથી જોતા. એટલે કે એ બધી અવસ્થાઓ તો છે, પણ અવસ્થા આપણા માટે પર્યાય રૂપે ક્યારે કામ કરે? જે અવસ્થા આપણી સામે જોઈ શકાય એવી હોય ત્યાં પર્યાય તરીકે એ જ્ઞાન કામ કરે. જે નથી જોઈ શકતા ત્યાં પર્યાય આપણા માટે નથી. ઓકે. અને કેવળ જ્ઞાન થાય ત્યારે આખા બ્રહ્માંડને આપણે જોઈ જાણી શકીએ છીએ એટ એ ટાઈમ, કારણ કે આપણું જે અજ્ઞાન જે છે એ નિરાવરણ થઈ ગયું છે. અત્યારે મર્યાદા છે, અત્યારે મર્યાદા છે. આંખોથી દેખાય, સંજોગોથી દેખાય, એટલું જ આપણે જોઈ શકીએ છીએ. એનાથી આગળનું જોઈ શકતા નથી, એ આપણી મર્યાદા છે અત્યારે. બરાબર છે, બરાબર છે. અને આખા બ્રહ્માંડને જયારે પ્રકાશે છે તો એ પર્યાય છે એ ટાઈમ માટે. હા, આખા બ્રહ્માંડને પ્રકાશવું એ આત્માનો સ્વભાવ છે. એ પ્રકાશની અંદર તમે અવસ્થાને જુઓ ત્યારે એ પ્રકાશને પર્યાય કહેવાય છે. ઓકે. ધારો કે મને કેવળ જ્ઞાન થઈ ગયું. હવે કેવળ જ્ઞાન થયા પછી કોઈ મને પ્રશ્ન પૂછે કે આ અત્યારે હું કર્મ ભોગવું છું એ કયા કર્મનું ફળ છે ગયા અવતારનું, તો મને ગયા અવતારના એ વ્યક્તિના સંજોગો દેખાય, એના કારણો દેખાય, અને પછી આ કારણનું આ કાર્ય દેખાય, તો એને પર્યાયનું જ્ઞાન થઈ ગયું કહેવાય. શું કહેવાય? અવસ્થાથી પર એ કેવળ જ્ઞાન. અચ્છા, અવસ્થાથી પર જે જોવે છે એમાં પર્યાય લાગુ ના પડે પછી? ના ના, એટલે પર્યાય શબ્દ જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી લાગુ પડે. સિદ્ધ ક્ષેત્રમાં પર્યાય શબ્દ લાગુ પડતો નથી, કારણ કે એને અવસ્થા જોવાની જાણવાની હોતી નથી. દેહ છે એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જ અવસ્થા દેખાય છે. ઓકે. માટે પર્યાય શબ્દ લાગુ પડે છે, પછી તો પ્રકાશ થઈ ગયો. આજે આત્મા સૂર્યનારાયણ આખા આખા યુનિવર્સને પ્રકાશ આપે છે, એ પર્યાય ના કહેવાય. પણ આપણે આપણા ઘરની અંદર બારી બારણા બંધ કર્યા હોય અને તિરાડ માંથી જે પ્રકાશ આવે એમાં જે પદાર્થ દેખાય એને પર્યાય કહેવાય. આ તમને સમજાવવા માટે કહું છું. પણ આત્મા તો બધાને, સૂર્યનારાયણ તો બધાને પ્રકાશે છે, આપણે અવસ્થાનો બેનિફિટ લીધો ખાલી એમાંથી. અવસ્થાનો બેનિફિટ લીધો, બરાબર. અને જ્ઞેય માટે હતું સ્વામીજી, કે જ્ઞેય દાખલા તરીકે આ બેટરી છે, તો બેટરી એ જ્ઞાન પ્રકાશ છે, પણ અમે બેટરીમાં દેખાયું તે જ્ઞાન થઈ ગયું. ઓકે, એટલે પર્યાય ને જ્ઞેયમાં બહુ ડિફરન્સ ના કહેવાય એવું? ના ના, બતાવો બતાવો તમને. જ્ઞેય એ જ્ઞેય એ અવસ્થાનું આઈડેન્ટિફિકેશન છે, અને આ પર્યાય એ અવસ્થાને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરવું અને આઈડેન્ટિફિકેશન કરવું બંનેમાં અંતર થઈ ગયું. ઓકે. પ્રકાશવું એટલે તે પદાર્થને પ્રકાશિત કરવો, અને એ પદાર્થને જાણવો એને જ્ઞેય થઈ ગયું. જાણવો, જોવો એને દ્રશ્ય કહેવાય, અને જાણવું એને જ્ઞેય કહેવાય. ઓકે. દાખલા તરીકે આપણે માનો કે એક ઝાડ ઉપર કેરી છે. હવે કેરીને આપણે જોઈ એટલે આપણો જ્ઞાન પ્રકાશ કેરીમાં દેખાયો, જ્ઞાન પ્રકાશમાં કેરી દેખાઈ. હવે આ કેરી છે એ જાણ્યું એ જ્ઞેય થયું, અને આકાર રૂપે દેખાયું એ દ્રશ્ય થયું. અને આ જ્ઞાન અને દર્શન આ બંને આ પર્યાયના પ્રકાશમાં ઝળક્યું. ઓકે, સમજાયું કે નહીં? હા, એટલે પર્યાયના પ્રકાશમાં જ્ઞાન દર્શન ઝળક્યું. ઝળક્યું, પણ કયું જ્ઞાન દર્શન? જે પર્યાયના પ્રકાશમાં ઝળકે એ જ્ઞાન દર્શન બધું રિલેટિવ હોય. કેવું હોય? રિલેટિવ હોય. રિલેટિવ એટલે કે ટેમ્પરરી, ટેમ્પરરી એટલે કે અવસ્થા વાળું. એ શાશ્વત હોય નહીં.
સમજાયું? યસ યસ. ઓકે ઓકે. તમે તમે શું કરો છો? તમે આપું લેવું તેવું જાય કર્મ છે. તમે આપું તમે લો એવું જાય કર્મ થઈ ગયું. તમે ડાયજેસ્ટ કર્યું એ તમારો પુરસાદ છે. Now you understand my point? એટલે હું ડાયજેસ્ટિંગ ના લેવલે પૂછું છું કે તમે એવું કોઈ સ્ટડી અભ્યાસ કોઈ સબ્જેક્ટ ઉપર કર્યો છે, આધ્યાત્મ કે વિતરાગ વિજ્ઞાન કે ગમે તેના ઉપર સ્ટડી કર્યો છે કેમ કહું છું? હા હા, બધું આપતવાની બધું વાંચ્યું છે ઘણું. ઓકે. અને ક્યાં રહો છો અત્યારે? ભરૂચ. બરોડા. ઓકે ઓકે ઓકે. મળીશું, મળવાનો બહુ ઈચ્છા છે તમને. હવે આ લોકો સંજોગો ભેગા થશે, મળવું છે. જરૂર જરૂર જરૂર. જય સચિદાન જય સચિદાન. આપે હમણાં જે કેવળ દર્શન ની વાત કરી ને કે 48 મિનિટ્સ કોન્સ્ટન્ટ રહે, જ્ઞાન દર્શન ચોખ્ખું રહે આપણું, એ સાતમા પછી. સાતમા પછી? સાતમા પછી? હા, સાત એટલે ડેવલપ થઈ ગયું. હવે ડેવલપ જ્ઞાન દર્શન તમને 48 મિનિટ સુધી રહે તો કેવળ દર્શન થઈ ગયું. બાહ્ય સંજોગો ને આધારિત હોય કે અંદરના સંજોગો ને આધારિત હોય કે આપણી સાધનાના લેવલ પર ગમે તે રીતના હોય શકે, એમ પૂછું છું. એ તમારું જ્ઞાન દર્શન જે છે એની કેટલી સ્થિરતા છે એના આધારે રહ્યું કહેવાય. સ્થિરતા એટલે શું? કે રિલેટિવ સત્ય એ કુદરતી રચના એક સમય માટે પણ ના દેખાય એવું ના બને. બરાબર. એટલી મેચ્યોરિટી, એટલી સ્ટેબિલિટી ઇન યોર વિઝનમાં હોય, અને એ વિઝન 48 મિનિટ રહેવો મિનિમમ, તો જે કન્વર્ટ ઇન અ કેવળ દર્શન આફ્ટર 7 ઇટ ઇઝ કન્વર્ટ ઇન અ કેવળ દર્શન મીન્સ you are coming in at 12. હા હા, બરાબર છે. ફાર્મા ગુંઠાણ આવી જાવ તમે. હા, આફ્ટર 7. ઓકે, આફ્ટર 7. યા યા, ધેટ ઇઝ એગ્રી. અને આ તો આ કાળમાં તો સ્વામીજી પોસિબલ નથી ને, કારણ કે 48 મિનિટ્સ આ કાળમાં, આ કાળમાં 7 સુધી જવાય એવું પોસિબલ છે. ફાર્મા જો પોસિબલ, હા હા, આ સુધી જે તમે ડેવલપ થઈ શકો, ડેવલપ થઈ શકે. યા, પણ એટલી મેચ્યોરિટી નથી આવતી તમે 48 મિનિટ રહી શકો, કારણ કે એટલી તમારી જ્ઞાન દર્શન ની સ્થિરતા ન હોય. હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર ની સમય સમય ની અવસ્થા કુદરતી રચના તરીકે જોવી, એ જ તમારી મુક્તતા છે, એ જ તમારી દશા છે. Now you understand, that's your maturity and that's your stability of your જ્ઞાન એન્ડ દર્શન. બરાબર. તેની અંદર કરતા પણ માલિકી પણ ભી કરે ભય હોય જ નહીં પછી. સમય માટે ના હોય, સમય માટે પણ ના હોય. પેલું જે જ્ઞાન દર્શન જે આપણે લઈ આવ્યા હોય એના કરતા આ જ્ઞાન દર્શન એકદમ પાકું થઈ ગયું આપણું, એમ ને? હા, જ્ઞાનતા જે આપણે અજ્ઞાનતા ડિમોલિશ થઈ ગઈ હોય ને, પછી આપણું આ નવું જ્ઞાન દર્શન જે શુદ્ધ હોય તે જા, એટલે કામ કરે. તમારું જે જ્ઞાન દર્શન છે જે તમે સમજેલા છો એ એટલું સ્થિર રહે કે જેમાં કોઈ વિકલ્પ જ ઉત્પન્ન ના થાય, રાગ નો, ન દ્વેષ નો, ન કર્તાપણા નો, ન માલિકીપણા નો, ન ભીખ નો, ન ભય નો, કોઈ પણ વસ્તુ ઉત્પન્ન ના થાય એવું તમારું દર્શન અને જ્ઞાન થયું. હું શુદ્ધાત્મા છું અને આ જે કઈ પ્રોસેસ થઈ રહી છે એ બધું કુદરતી રચના છે. એટલે મને થયું મારે આમ કરવાનું છે, મેં આમ કર્યું, પેલા એ આમ કર્યું, પેલા એ લઈ લીધું, આવું રિલેટિવ સત્યનું વિઝન નું એક્ઝિસ્ટન્સ જ ના હોય. હજુ તો આપણે અજ્ઞાન નો નાશ કરવાનો બાકી છે, પછી 7 સુધી પહોંચ્યા પછી માત્ર અત્યારે તો એપ્લિકેશન અને પ્રગતિ, એપ્લિકેશન પ્રગતિ બે કરીએ, પછી પછી પ્રગતિ નહીં હોય. પછી પ્રગતિ થઈ ગઈ, હવે ઓનલી એપ્લિકેશન હશે. એવન પછી હા એટલું એ સ્થિરતા આવી ગઈ છે. અત્યારે બે પેરેલલ ચાલે છે, ડેવલપમેન્ટ ચાલે છે, ઉપયોગ ચાલે છે.
માટે ચાલે છે એમ અજ્ઞાન નાશ કરો એમ ડેવલપમેન્ટ વધે છે. પાછો એનો ઉપયોગ કરો તો પાછો અજ્ઞાન નાશ કરો ડેવલપમેન્ટ વધે છે. સાતમા ધોરણ સુધી, સાતમા સ્ટાન્ડર્ડ સુધી તમારે ડેવલપમેન્ટ છે, ચાર થી સાત. સાત પછી ડેવલપમેન્ટ બંધ થઈ ગયું. હવે ડેવલપમેન્ટ જે થવાનું હતું થઈ ગયું, તમને બધું સમજાઈ ગયું. હવે જે સમજાઈ ગયું યથાર્થ એ તમને સતત બધી અવસ્થાઓમાં રહેવું જોઈએ, પણ એ રહેતું નથી. ચૂકી જવાય એવા રેગડીએ. એટલે થોડું ઘણું આપણને હે 5-15 મિનિટ એકદમ તમે 11 સુધી પહોંચી જાઓ, વળી પાછું 2-4 સેકન્ડ માટે, 2-5 મિનિટ માટે પાછું એ રહ્યા રે, એટલે પાછા નીચે આવી જાઓ, 7 સુધી આવી જાઓ. ડેવલપમેન્ટ જતું નથી રહેતું, પણ ડેવલપમેન્ટ નું ઉપયોગ જે છે એ અપ્સ એન્ડ ડાઉન, પેલું સાફ ફ્રેન્ડ ની જેમ ઊંચું નીચું થયા કરે છે. પ્રશ્ન એ હતો કે ઓશોનું એક વાક્ય છે, મનુષ્ય એક વિચાર ખત્મ હોને કે બાદ નયા વિચારો હોને પહેલે જો ખાલી સ્થાન બચ જાતા હૈ તુમ હો વહી પરમાત્મા. એટલે એ શું એનું ઇન્ટેન્શન શું હશે કેવાની પાછળ એ જાણ ના, કે આપણે આવું વાક્ય ક્યાંથી લાયા આવો? એટલે એક ગ્રુપ માં આવ્યું હતું સ્વામીજી એના જ ગ્રુપ. એટલે આત્મા એટલે શું કેવા માંગે છે કે બધું માઇનસ થાય એ જ આત્મા છે. અચ્છા, બધું રિલેટિવ સત્ય માઇનસ થઈ ગયું એ આત્મા, જો બચાવવું એ આત્મા. એમ દેહ ભી ગયો, કર્મ ભી ગયા, વિચારો ગયા, વાણી વર્તન બધું ગયું, સંજોગો ગયા, સાધનો ગયા, સંબંધો ગયા, સંપત્તિ ગયા, બધું જ ગયું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જ ગયું, ઇન્દ્રિય જ્ઞાન પણ જતું રહ્યું, એ બધું જતું રહ્યું. ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન, રિલેટિવ સત્ય. આ બધું જ ગયું એ પોતે છે એમ. સમજાય ને? એટલે એ પોતે પોતે છે એ. એટલે ટૂંકમાં બધું માઇનસ. દાદા ભગવાન નું એક સૂત્ર છે કે આઈ વિથ માય ઇસ જીવાત્મા, આઈ વિધાઉટ માય ઇસ પરમાત્મા. સમજાયું? બરાબર સ્વામીજી. જેટલું માય માય છે, મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારો અહંકાર, મારા કર્મો, મારી વાણી, મારા સંપત્તિ સાધનો સંબંધ બધું મારું, એ બધું માઇનસ કરી નાખો એ જાય. આઈ વગર માય કેવી રીતે હોય? વિચાર વિહીન દશા તો ડિસ્ચાર્જ માં તો ના જ હોય શકે સ્વામીજી? વિચાર વિહીન દશા ના હોય, વિચાર થી અસંગ દશા, નિર્લેપ દશા હોય શકે. હા, એટલે એ તો પછી દ્રષ્ટિમાં આવી ગયું સ્વામીજી. વિચાર વિહીન દશા કોઈને ના હોય. પરિણામ સ્વરૂપે હોય, હરકત કરતા ના હોય, એનાથી મુક્ત હોય 100%. આપણે અત્યારે મુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ કેવળી અને તીર્થંકરો મુક્ત હોય એને પ્રયત્ન ના કરવો પડે. એને વિચાર થી ઓળખશું એ છૂટું જ રહે, અને છૂટું રાખવાનું ના હોય. આપણે છૂટું છૂટું છે એને છૂટું જોવા, છૂટું રાખવા, છૂટું રહેવા પ્રયત્ન કરવો પડે. એનામાં આપણે પુરુષાર્થ કરીએ છીએ, અને છૂટા રહેવાનો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે એની અસરોથી મુક્ત થઈએ. ભેગા રહીએ તો અસર થાય, દેહ ને થાય ને આપણને થાય. છૂટા રહીએ તો દેહ ને ભલે થાય, આપણને તો ના થાય ને. એવી રીતે સમજાયું? ज्ञानी पुरुष की अपन को आवश्यकता होती है, क्योंकि अपन को डेवलपमेंट करना होता है. बट 8-11 में सिर्फ एप्लीकेशन होता है. तो क्या वहाँ पे भी ज्ञानी पुरुष आवश्यकता होती है?
आवश्यकता तो चाहिए ना, नहीं तो आपको सपोर्ट कौन देगा? डेवलपमेंट है वहां तक तो आपको समझने के लिए अनुभवी ज्ञानी पुरुष की आवश्यकता होती है, मगर उसके बाद आपको जो एप्लीकेशन करना है उनके पास उस समय भी अनुभवी ज्ञानी पुरुष तो चाहिए, नहीं तो आपका जो ज्ञान दर्शन है इसको सपोर्ट कैसे मिलेगा? हिल जाएगा, स्थिर नहीं रहेगा। आप समझे? जैसे जैन धर्म में बताया गया है कि 500 साधुओं को अपने गुरु की हाजिरी में, आचार्य भगवान की हाजिरी में राजा ने उनको सभी साधुओं को पिलाया। मालूम है ना आपको? नहीं, गन्ने के रस को पीलते हैं इसी प्रकार जी, पील के रस निकालते हैं ना? हाँ जी, मैं निकालते हैं जी। इसी प्रकार से साधुओं को पिला दिया, तो पिलाया मशीन के अंदर जी, तो सभी को केवल ज्ञान हो गया? नहीं, ऐसा नहीं होगा। क्या बताया? सभी को केवल ज्ञान हो गया, ऐसा तो नहीं होता होगा। हाँ, तो क्यों हुआ? क्योंकि वो देहाध्यास 100% टूट गया, 100%। अच्छा, तो कहने का मतलब वो डेवलपमेंट ऐसा लेकर आए थे। अच्छा, हाँ। तो इसीलिए उनको कोई भी अवस्था की असर नहीं हुई, देखी तो देखो हुई, उनके ज्ञान दर्शन को नहीं हुई। मैं ज्ञान दर्शन की बात करता हूँ, मैं मन वचन कार्य की बात नहीं करता हूँ। जी जी, उनका ज्ञान दर्शन एकदम स्थिर हो गया कि मैं शुद्धात्मा हूँ, और ये कुदरती रचना है, जो हो रहा है वो कुदरती रचना है। मैं शुद्धात्मा हूँ, कुदरती रचना दर्शन, मैं शुद्धात्मा हूँ वो ज्ञान, तो ज्ञान दर्शन दोनों स्थिर हो गया। उसी को तो केवल दर्शन और उसके बाद केवल ज्ञान। तो हमारा ज्ञान दर्शन अभी जितनी भी सोच है, जितनी भी समझ है, उसमें भी स्थिरता नहीं है। क्या नहीं है? स्थिरता। हाँ, कभी कभी हम भूल जाते हैं कि भाई हम शुद्धात्मा है, फिर भी भूल जाते हैं कि भाई नहीं, हमको ये करना चाहिए, ये नहीं करना चाहिए, ऐसा करना चाहिए, ऐसा नहीं करना चाहिए, सामने वाले को भी ऐसा नहीं करना चाहिए, ऐसा करना चाहिए, ऐसी प्रकृति बिहेव करती है। उस समय हमारा दर्शन जुड़ जाता है। कैसे जुड़ जाता है? कि जो प्रकृति सोचती है ने, वो सही सोचती है, ऐसा हमने साइन कर दिया दर्शन ने। हालांकि दर्शन को तो कुदरती रचना के रूप में ही देखना था, सही गलत देखना नहीं था जी। मगर उन्होंने सही गलत देख लिया, मतलब वो कुदरती रचना के रूप में नहीं देखा। कुदरती रचना में सही गलत नहीं होता है, कुदरती रचना में एग्जाम का रिजल्ट होता है जी। एक व्यक्ति का जन्म होता है, वो भी एग्जाम का रिजल्ट है। एक व्यक्ति की मृत्यु होती है, वो भी एग्जाम का रिजल्ट है। कुदरत के घर आनंद और शोक नहीं है जी। मगर हमारा ज्ञान दर्शन जब अनस्टेबल हो जाता है तो उनको अंदर आनंद और शोक, राग और द्वेष हो जाता है जी। तो हमारा दर्शन अनस्टेबल हो गया। क्या हो गया? अनस्टेबल। एक प्रश्न और था स्वामी जी। हाँ बोलिए। जैसे कि अपन लास्ट बार में जो डेवलपमेंट लेके आते हैं, जैसे कि श्रीमद रामचंद्र जी थे, जब वो 6 वर्ष की आयु में किसी का देहांत हुआ, हमें गए तो देखे तो उनको जाति सुनर ज्ञान हुआ, तो जो डेवलपमेंट होता है वो पूरा एक साथ आता है कि वो पार्ट पार्ट में आता है? नहीं, बताऊ मैं आपको, डेवलपमेंट तो साथ ही 100% होता है, मगर कभी ऐसा होता है कि डेवलपमेंट का जो असर है वो दिखने में संजोगों की जरूरत होती है। अच्छा, जैसे उनको ये 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 किसी का मृत्यु का संजोग मिला और उसका ज्ञान खुला हो गया। हाँ जी। कोई व्यक्ति को जीवन में चोट लगती है तो वैराग्य चालू हो जाता है जी। कोई व्यक्ति को ज्ञानी पुरुष शिक्षा देते हैं, ज्ञान देते हैं, तो उनका अंदर का ज्ञान खुला हो जाता है। निमित्त तो चाहिए, निमित्त चाहिए ना? हाँ, निमित्त तो चाहिए जी। आपके अंदर तो है। हाँ। उनको प्रज्वलित करने के लिए, प्रकाशित करने के लिए निमित्त चाहिए जी। जी, आप समझे ना? हाँ जी। तो निमित्त से खुला हो जाता है, आपके अंदर जो है वो खुला हो जाएगा निमित्त से।
मिक्स जी खुला होने का मतलब होता है एक्टिव फॉर्म में आ गया आदमी। हाँ वो आपके पास था ही सत्ता में मगर एक्टिव फॉर्म में नहीं था। तो वो एक्टिव फॉर्म में आ जाता है निमित्त से जी। जैसे जैसे अपने महान संतों में से एक अपना कबीर जी और क्या कहते हैं उसको अच्छा संत तुलसीदास जी जी। तो तुलसीदास जी तो जीवन में बचपन से लेकर बहुत मध्यम वर्ग के अंदर उसका जन्म हुआ था और उनकी शादी भी छोटी उम्र में हुई थी। और वो छोटी उम्र से वो विषय लंपट थे। हाँ। यानी विषय वासना से भरपूर थे वो जी जी। तो ये उनका उदय कर्म था। हाँ। मगर उसकी सत्ता में वैराग्य का ज्ञान तो पड़ा हुआ था जी। मगर वो अभी साइलेंट मोड में था एक्टिव मोड में नहीं था। जब एक बार पत्नी अपने पियर गई और वो तुरंत वहां पहुंच गए रात को नदी पार करके और पत्नी को भी मालूम हुआ कि यही आए होंगे और तब पत्नी ने सिर्फ इतना ही कहा कि ये हार मास का बना हुआ चमड़ी का बना हुआ जो शरीर है उसमें अगर आपको प्रीति है अगर इतनी प्रीति भगवान में रखी होती तो भगवान भी आपको प्राप्त हो जाता। हाँ। बस इतना ही कहा वहां से वो चले गए सीधा वो गंगा नदी के घाट पे चले गए जी। फिर कभी वापिस नहीं आए संसार में। हाँ। तो ये उसका निमित्त बना। क्या बना? निमित्त बना था भाई। अगर सत्ता में था इसीलिए ओपन हुआ नहीं होता तो लाख बार इसे गाली दोगे तो भी नहीं जाएगा। हाँ, होता है समझिए ऐसा होता है। प्रश्न है तभी तो निकलेगा नहीं है तो कहां से निकलेगा जी जी जी। तो इस प्रकार से वैराग्य भाव इस प्रकार से ओपन होता है जी। जय सचिदानंद स्वामी। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बस एक थोड़क एवं समझवू थू કે તમે કાલે જે કીધું ને કે તીર્થંકરનો જીવ હાઈ લેવલનો હોવા છતાં બી એ નરકનો બંધ પાડી શકે છે એટલે તમે બંને બાજુ બોલેલા છો કે કેવળ દર્શન એનું કમ્પ્લીટ થયું હોય એ પહેલાનું છે માટે તમને એવું દેખાય છે કે નરકમાં ગયા છે એકચ્યુઅલી એ આગલા જન્મનું નથી અને એક વખત એવું પણ બોલેલા છો કે આગલા જન્મમાં પણ આવું કરી શકે તો બંને બાજુની શક્યતા બતાવો છો કે બે બોલો છો? ના 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 તમે તમે રેફરન્સ ના સમજ્યા મારો મેં એવું કીધું હોય જ્યારે પણ કીધું હોય ત્યારે કે છેલ્લા મનુષ્ય ભવમાં જ એને કર્મ બાંધેલા હતા લાસ્ટ બરાબર તીર્થંકર થયા પહેલાની વાત કરું છું બરાબર અને એ મનુષ્ય ભવમાં માનો કે ચાર અલગ અલગ ગતિના કર્મ બાંધ્યા બરાબર તો પહેલું એમને નરગતિનું પૂરું કર્યું પશુયનુંનું પૂરું કર્યું પછી દેવલોકનું પૂરું કર્યું અને પછી મનુષ્ય ભવમાં આવ્યા આ ચારે ચાર અહીંયા બાંધીને ગયા હતા બરાબર છે બરાબર ચાર ગતિ કેમ થઈ એ પૂછવાની જરૂર નથી નથી હવે મનુષ્યમાં છેલ્લા ભવમાં આવ્યા ત્યારે તીર્થંકર તરીકે આવ્યા હવે પ્રશ્ન કેના આવ્યો પ્રશ્ન આવ્યો કે તીર્થંકર ના આગલા જન્મમાં એનું દેવળ દર્શન કમ્પ્લીટ છે અને એની પહેલા એ નરક માંથી આવ્યા બરાબર છે હા બરાબર બેસી ગયું બેસી ઓકે 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 અચ્છા બીજું એ કે કેવળ જ્ઞાન તમને જયારે થઈ જાય અને તમારું નિર્વાણ થવાનું હોય એ બે ની વચ્ચે તમારી પાસે બે વસ્તુ છે કેવળ જ્ઞાન અને બોડી બરાબર એવામાં તમને કોઈ લાગતી વળગતી વ્યક્તિઓ પૂછે તમારા દીક્ષાર્થીઓ પૂછે કે સ્વામીજી મારું શું તો એ જે સંબંધ હોય છે અને તીર્થંકર જે જવાબ આપે એ બી પ્રીલોડેડ સમજવાનો મિકેનિકલ એટલે એમાં એવું ચેતન એક બાજુ જળ એટલે મિકેનિકલ ને ચેતન એટલે પોતે ને મિશ્ર ચેતન છે નહીં
પણ કેવળ જ્ઞાન એ બોડીની હાજરી છે, બોડી છે તો એ જવાબ આપી શકે છે, બરાબર. એટલે પૂછનારનું ઉદય કર્મ અને કેવળ જ્ઞાનીનું ડિસ્ચાર્જ, આવું સમજવાનું ને? બેનો ઉદય કર્મ આ, પણ પેલાનો ડિસ્ચાર્જ ઉદય કર્મ, કેમ કે એ નેક્સ્ટ તો છે ને, બંનેનો ડિસ્ચાર્જ જ હોય ને, બંનેનો ડિસ્ચાર્જ હોય ને. અચ્છા, હા હા, પૂછ્યું તે ડિસ્ચાર્જ ને, જવાબ આપ્યું તે ડિસ્ચાર્જ, પછી પેલાને મોકલી જવાનું અને પાછું નવું સર્જન કરશે પ્રગતિમાં, અને પ્રગતિમાં જવાનું, બરાબર બરાબર. અચ્છા, હવે કેવળ જ્ઞાનીએ આગલા ભાવમાં જે ઈચ્છા કરી હોય, હા, હવે જે કેવળ જ્ઞાન થઈ ગયું અને નિર્વાણ, એ બેની વચ્ચે અને કમ્પ્લીટ યુનિવર્સલ 4D દેખાય, જે એને જોવું હોય એ બધું જ, એને તમે કહો છો એમ કે એને જોવું ના પડે, દેખાય જળકે, બરાબર. એની આગલા વખતમાં જે કઈ ઉત્કૃષ્ટતા હોય કે આ યુનિવર્સ કેવી રીતે ચાલે છે, આ શું છે, એ એટલું જ એને દેખાય, કે એ બી પ્રીલોડેડ સમજવાનું ગયા વખતનું? એનામાં એ જળ કે એને, બરાબર. પણ એને ધ્યાન ક્યાં ક્યાં દોરવું, કે મારે આ જાણવું હતું, આ જાણવું હતું, એની અગાઉની જન્મોની મહત્વાકાંક્ષાને આધારે જોઈ શકે, કેમકે એમાં જોવાની ઈચ્છા તો એને હોવી જોઈએ કે નહીં? એટલે સમજાવું તમને કે આપણે અમદાવાદ શહેરમાં રહેતા હોય ને, અમદાવાદ શહેરની અંદર 50,000 દુકાનો હોય અને 50,000 માંથી કોઈ પણ દુકાનને આપણે જોઈ શકીએ, યસ કે નો? યસ. એટલે પછી જોજો કરીએ એવું જરૂરી નથી, પણ જરૂર હોય તો જ જઈએ. હા, એટલે જોવાની ક્ષમતા અને જોઈએ છે, આ બંનેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો? મતલબ ઉદય કર્મ, સમજી ગયો. ઓકે ઓકે, હવે કેવળ જ્ઞાન ના જે કર્ટન હોય છે, આપણે જે હમણાં વાત કરી આ સત્સંગમાં, ફલાણા ઢીકણા લાખ કર્ટન હોય છે, એ દરેક વ્યક્તિના અલગ અલગ હોય ને, કેમ કે દરેકની અણસમજણ તો અલગ અલગ છે, બરાબર છે. તો આ સંખ્યા ફિક્સ ક્યાંથી આવી? આ તીર્થંકરના કર્ટન અલગ હોય, મારા અલગ હોય, કેવડીના અલગ હોય. છેલ્લો શબ્દ શું બોલ્યા ખબર નથી. હમણાં તમે કઈક સંખ્યા બોલ્યા ને, આટલા લાખ કે આટલા કરોડ કર્ટન હોય, એ ફિક્સ સંખ્યા ક્યાંથી આવી? બધાના અલગ અલગ અણસમજણના કર્ટન. કહું 14 લાખ લહેર છે મનુષ્યના, ડેવલપમેન્ટના ડિફરન્ટ લેવલ, એવા 14 લાખ છે. જેમ ગ્રેજ્યુએટ થવું હોય તો 12-15 વર્ષ ભણવું પડે, બરાબર. કેટલું ભણો જુદી વસ્તુ, ગ્રેજ્યુએટ થવા માટે 15 વર્ષ ભણો તો તમને ગ્રેજ્યુએટ ડિગ્રી મળે, ખ્યાલ આવી ગયું? એવી રીતે આ દુનિયાની અંદર ડિફરન્ટ લેવલના, લેવલ એટલે કે એક લેવલના કરોડ મનુષ્ય હોય, બીજા લેવલના કરોડ હોય, ત્રીજા કરોડમાં લાખો હોય, ચોથામાં લાખો હોય, એવા 14 લાખ લહેર છે જેમાં બધા મનુષ્યોની કેટેગરી સમાઈ ગઈ, 0-1 to 14 lakhs માં, બરાબર. હવે જે તમે આ 14 લાખ લેયર કાપવાની વાત કરો છો, બરાબર છે, એ દરેક વ્યક્તિને ફરજિયાત હોય, ચાહે તીર્થંકર છે ચાહે કેવડી છે, પણ એની સંખ્યા આજ રહે. 14 લાખ લેયર છે, એની પ્રોસેસમાંથી તમારે ડેવલપમેન્ટમાં પસાર થવું પડે, ચાહે તીર્થંકર હોય કે સામાન્ય કેવડી હોય. એક અવતારમાં તમે 100, 200, 500, 1000, 2000, 5000, 10000 લેયર પણ કાપી શકો, બરાબર. એ તમારો ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ છે, પણ તમે આ રીતે 14 લાખ લેયરના થરમાંથી પસાર થાવ ત્યારે નાવ યુ આર ધ મેચ્યોર, તમારું વિઝન ને મેચ્યોર કહેવાય. હવે લેયર પાસ કરવા એટલે શું, કે આ જગતનું એ રિલેટિવ સત્ય આવે તો તમારું દર્શન થઈ રહેશે, આ લેવલનું આવે તમારું દર્શન થઈ, આ લેવલનું આવે તમારું દર્શન થઈ, એમ છેલ્લામાં છેલ્લા લેવલનું આવે તો તમારું દર્શન થઈ, એનું નામ કેવળ દર્શન. તો 14 લાખ લેયર છે એ સામાન્ય કેવળીને અને તીર્થંકરને એક સરખા જ હોય એવું કહેવામાં?
ના એ પાસ થઈ ગયા કેવાય એમાંથી, એમને લેર ના હોય, એ બિયોન્ડ ગયા. પણ પાર કરી લીધા, પણ આ સંખ્યા તો ફિક્સ ને ફિક્સ, બધા એમાંથી પાસ થવું પડે. પાસ થઈ ગયા પછી લેર ના હોય એમને. એ તો સમજાય છે સાહેબજી. એટલે આમાં હું એવું માનું કે ચાહે તીર્થંકર હોય ચાહે સામાન્ય કેવડી હોય, કોઈને 4 લાખ લેયર કાપતા કેટલા ભાવ થાય એ અગત્યનું નથી, પણ કાપવા એ કેટેગરી પ્રમાણે ફરજિયાત છે, કમ્પલસરી છે. અને આ લેયરની સંખ્યા પણ ફરજિયાત છે. આમાં એક વસ્તુ તમે સમજી જાઓ કે આત્મા જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે એની અંદર એક લેયર હોતા નથી. એવું સમજી ગયો, આગળ કર્ટન છે. પણ જે આ જગત નું રિલેટિવ સત્ય છે કે જે એકેન્દ્રિયમાં આયા ત્યારથી આપણને પ્રાપ્ત થયું છે લેર રૂપે, એ બધા અજ્ઞાન ના લહેરો એક પછી એક એક પછી એક નાશ એટલા માટે કરવામાં આવે તો જ આ જગત ને તમે કુદરતી રચના તરીકે યથાર્થ જોઈ શકો, અને તો જ તમે નિર્લેપ અસંગ રહી શકો, તો જ તમારી કર્મ બાંધવાની પ્રક્રિયા સમાપ્ત થાય. તીર્થંકર છે, દરેક વ્યક્તિની 14 લાખ લેયર ની કેપેસિટી ફરજિયાત પાર કરવાની છે ત્યારે જ એને આ ડિગ્રી મળે કેવળ જ્ઞાન. ભલે તમારા અચ્છા એ લેવર ની જે કેપેસિટી છે એને કેવળ જ્ઞાન શબ્દ નહીં બોલવાનો, આ બધી 14 લાખ લેયર પાસ કરવા એને કેવળ દર્શન કહેવાય. કેવળ જ્ઞાન તો આત્મામાં છે જ. હા, મતલબ એ ડિગ્રી મળી ગઈ, કેવળ દર્શન કમ્પ્લીટ થઈ ગયું. અત્યાર સુધી ધર્મગુરુઓએ ધર્મની અંદર કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન શબ્દ બોલીને કેવળ જ્ઞાન માટે પુરુષાર્થ કરવાનો છે. આ બોલી બોલીને કેવળ જ્ઞાન ઉપર ફોકસ પાડ્યું. હું આટલા વર્ષોથી કેવળ દર્શન ઉપર ફોકસ પાડું છું. આટલો મોટો ડિફરન્સ તમને સમજમાં આવવો જોઈએ. હજી એક 5 મિનિટ આપો. હજુ તમે જૈન ધર્મ માં જશો તો કેવળ જ્ઞાન જ કહેશે, કોઈ કેવળ દર્શન ની વાત નહીં કરે. આજે પણ કહું છું, એમ કહું છું. હા, અને હું દર્શન પર ફોકસ કરું છું. માટે તમે સમજો કે દર્શન શબ્દ બોલવો મહત્વનો છે, કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એમાં ફોકસ ની જરૂર નથી. 100%, 100%. પણ તમે જયારે ધાર્મિક વાત સાંભળશો ત્યારે તમને બધા સાધુ સાધ્વી પણ એમ જ કહેશે, આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરીએ છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કરીએ છે. આવું જ તમે સાંભળો છો, યસ કે નો? યસ યસ યસ. મને થોડું મારું, એટલે તમને આટલું આટલો ડિફરન્સ ખ્યાલ આવવો જોઈએ કે આપણું ફોકસ દર્શન માટેની વેલ્યુ છે, જ્ઞાન માટે નથી. જ્ઞાન એ રિઝલ્ટ રૂપે જ આવવાનું છે કેવળ દર્શન થયા પછી. મારી હું ક્રોસ ભૂલી જઈશ. બે મિનિટ. જે 14 લાખ લેયર છે એને જે આપણે સમજણથી ઉડાડવાના છે અને કેવળ દર્શન તરફ જવાનું છે, એને અને તમારા અત્યારના બંધાતા કર્મોને કઈ લાગતું વળગતું નથી ના, બરાબર ને? કર્મો બંધાય છે એટલે તમે ફેલ થયેલા છો. અચ્છા, તો તમે જે દર્શનના લેયર સમજણથી ઉડવાના છે કે આટલા આના આટલા આના એ કઈ ટાઈપના લેયર સમજવાના, એને આને કઈ, ધારો કે મેં કોઈને મારવાની હિંસા કરી, કઈ આ કર્યું આ કર્યું, એને જે હું પાપ પુણ્ય સમજતો તો એને હું કર્ટન સમજું છું, તો આ કર્ટન તો આખી અલગ વસ્તુ નીકળી. આ કર્ટન 3 પ્રકારના છે, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ. બરાબર, પણ એ 3 વસ્તુ બી તમારી હાલમાં બનતા બનાવોને આધારે જ કેવળ દર્શન સુધી રહેવાની તૈણે તૈણ વસ્તુ. અચ્છા, હવે જે હું અણસમજણ મારી હતી અને જે ગોઠવણી અહીંયાથી મારી ખુલ્લી થઈ કે ભાઈ ધારો કે 14 લાખ લેયર આપણા કપાવવાના ફરજિયાત છે અને મેં એને એને પાસ કરી દીધા અને મારું કેવળ દર્શન કમ્પ્લીટ થઈ ગયું, બરાબર છે? પછી નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું ને મારો બર્થ થયો. હવે એકચ્યુઅલી મારી પાસે ડિગ્રી છે PhD ની, કે ભાઈ હું કેવળ દર્શનથી કેવળ જ્ઞાનની પ્રક્રિયામાં આવી ગયો, પણ જૂના કર્મો પેન્ડિંગ છે ચાહે એ ગમે તેવા હોય, એને ને દર્શનને કઈ લાગતું વળગતું નથી, એવું થયું ને? પહેલી વસ્તુ એ કે એકવાર કેવળ દર્શન થઈ ગયા પછી દર્શન સબ્જેક્ટ ખલાસ થઈ જાય છે, કારણ કે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ નથી. પણ પાછો ડિસ્ચાર્જ તો આવે જ છે. પ્રતિષ્ઠિત આત્માના અસ્તિત્વને દર્શન સાથે સંબંધ છે,
મન વચન કાય અને જ્ઞાન દર્શન સાથે બેમાંથી એક કે સાથે સંબંધ નથી. હા, પણ છેલ્લા ભાવમાં પાછો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો લાવીએ જ છે ને. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને મિકેનિકલ કહેવાય છે. મિકેનિકલ ને જ્ઞાન દર્શન સાથે લેવા દેવા નથી. આ જ્ઞાન દર્શન ને લાઈવ વસ્તુ છે, મિકેનિકલ નથી. હા હા હા, હું સમજી ગયો તમારું કહેવાનું. એટલે હું તમને ટૂંકું એવું કહેવા માંગુ કે ધારો કે મેં કોઈને યુદ્ધ કરવાના આ તે જે કઈ મારા કર્મો હતા, જે મારા પેન્ડિંગ હતા, એને લેયર ને કઈ લાગતું વળગતું નહીં. કેમ કે લેયર ઉડી જાય છે અને કર્મો પેન્ડિંગ રહે. આ એક મારી મોટી દુવિધા હતી જે મારો પ્રશ્ન. તમારા લેયર ત્યાં સુધી હોય, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને મોહનીય કર્મના, જ્યાં સુધી તમને કેવળ દર્શન થયું ના હોય ત્યાં સુધી, અને ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ હોય ત્યાં સુધી. હવે જયારે કેવળ દર્શન થઈ ગયું, પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ખલાસ થઈ ગયું, પછી લેયર એ સબ્જેક્ટ આવતો નથી, ઉદય ગમે તે હોય. એટલે પણ આ બેલેન્સ બી જરૂરી નથી, તમારા પેન્ડિંગ કર્મો અને કેવળ દર્શન. બિલકુલ જરૂર નથી, લેવા દેવા જ નથી કહું છું. એટલે આ આખો તાળો મળી ગયો કે તમે એ વખતે યુદ્ધ કરો, 10 બૈરા કરો કે 100 છોકરાઓ કરો, બધું ડિસ્ચાર્જ પેન્ડિંગ હોવા છતાં પણ તમે તમારું કેવળ દર્શન કમ્પ્લીટ કરી શકો છો. એટલે હાલમાં ચોંટેલા કર્મો અને તમારી સમજણના લેયર ની સમજણના, એ બે ને કશું એક્ચ્યુઅલી લાગતું વળગતું નથી. હવે તમને એ વાતનો તાળો મળે છે કે પ્રતિક્રમણને અને કર્મ ભોગવટાને કન્સર્ન છે, પણ અજ્ઞાન નાશ કરવાને ને પ્રતિક્રમણને ભોગવટાને કન્સર્ન નથી. હવે સમજાય છે કે નથી સમજાતું? સમજાઈ ગયું છે કમ્પ્લીટ. એક મિનિટ, તમે કર્મ બાંધ્યું લાખો લોકોની હિંસા કરવાનું, એનું પ્રતિક્રમણ ના કર્યું અને અજ્ઞાન ખલાસ થઈ ગયું, તો પછી લાખો લોકોની હિંસા તમને નડશે વગર પ્રતિક્રમણે? બોલો તો. હવે તમને તાળો બેસે છે કે પ્રતિક્રમણ ને ક્રિયાને દર્શન સાથે સીધો સંબંધ નથી, એવું સમજાય છે? કમ્પ્લીટ કમ્પ્લીટ. આજે એક મોટી, હવે કોઈ દિવસ નહીં થાય કે પ્રતિક્રમણ કરવું જોઈએ કે નહીં? એ તો એમ ક્યાં થાય છે, જેને થાય એ કરે, એમાં હું વચ્ચે નહીં આવતો. પ્રતિક્રમણ પ્રકૃતિ કરે એની સાથે વાંધો નહીં, પ્રતિક્રમણ આધ્યાત્મિક પુરુષાર્થ માનો ત્યાં વાંધો છે. તમે એને પુરુષાર્થ નથી, આપણને પુરુષાર્થ માં ખતવો એનો વાંધો છે. હા, પ્રકૃતિ એ જેમ તાવ આવ્યો તો દવા લે છે, એમ ભૂલ કરી તો માફી માંગે, એને એને પુરુષાર્થ સાથે કેમ જોડો છો? ટૂંકમાં પુરુષાર્થ અત્યારે અમારો એ છે કે તમારા જીવનમાં ગમે તે બનાવો બનતા હોય, એની ખતવણી તમે પુરુષાર્થમાં ના કરો, જ્ઞાનમાં કરો. હા, એટલે પ્રકૃતિ કઈ પણ કરી રહી છે, હું એનો જ્ઞાતા. દર્શનની અંદર મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય કર્મનો નાશ કરવામાં જ તમારો ફોકસ વાપરો, તમારું પ્રકાશ વાપરો, એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મન વચન કાયા અને એની અવસ્થા તમારા પુરુષાર્થ માટે સહેજ પણ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, સમજાયું? બિલકુલ. મારે મિથ્યા જ્ઞાન અત્યારે એક મોટી સમજણ આ દ્રષ્ટિમાં ઘાતી કર્મમાં છે, તેનો નાશ કરવાનો છે. અઘાતી કર્મ ને તો કુદરત નાશ કરે જ છે. એક મોટી દુવિધા મને નથી સમજાતી કે તીર્થંકર આગલા ભાવમાં આટલો ડેવલપ હોવા છતાં આ કર્મ બાંધે કેમ? પણ આ વસ્તુ સમજા ને કે ભાઈ, આ કર્ટન એ ફરજિયાત છે. 1-10 ધોરણ પાસ કરી દીધા પછી તમને ડિગ્રી 10 ધોરણ પાસ ની મળી, પછી તમે હોટલ ની નોકરી કરો કે હોટલ ના મેનેજમેન્ટ મેનેજર ની નોકરી કરો, એ તમારા પુરુષાર્થ અને તમારા કર્મો ઉપર આધાર છે. પણ તમે પાસ થઈ ગયા, બરાબર. એટલે દાદા ભગવાન કહેતા હતા, એનો દાખલો આપું છું. એ કહે છે કે આ જીવતા માણસોના જે સર્ટિફિકેટ છે, હસબન્ડ વાઈફ ને સર્ટિફિકેટ આપે, વાઈફ હસબન્ડ ને આપે, મા બાપ છોકરાઓને સર્ટિફિકેટ આપે, છોકરાઓ મા બાપ ને આપે, સાસુ વહુ ને આપે, વહુ સાસુ ને આપે, એકબીજાને સર્ટિફિકેટ આપે છે ને, એ બધા એકબીજા માટે અનસર્ટિફાઈડ છે. માટે સર્ટિફિકેટ ની વેલ્યુ ના કરવી, સાંભળવા, અંદર એક્સેપ્ટ ના કરવા. તો કે કેમ દાદા એવું તમે કહો છો, એક્સેપ્ટ નહીં કરવાના? ત્યારે દાદા કે છે કે આ બધા અનસર્ટિફાઈડ માણસો છે, વારે ઘડી બદલી નાખે. હમણાં કઈ તમે બહુ સારા માણસ છો, અને 2 દિવસ પછી તમારામાં તો અક્કલ નથી, બરાબર. એના સર્ટિફિકેટ ને એ જ ક્રોસ કરી નાખે, ના સમજાયું? એક બાજુ કે તમે બહુ સરસ કરો છો, અઠવાડિયા પછી તમને કશું આવડતું જ નથી,
એનું સર્ટિફિકેટ એ જ કેન્સલ કરી નાખે. હવે એ સર્ટિફિકેટ ની વેલ્યુ આપણે કેટલી કરવી? કઈ નહીં. માટે કીધું કે એના કરતા યુનિવર્સિટી નું સર્ટિફિકેટ સારું, કે એક વખત તમને 20 વર્ષે ગ્રેજ્યુએટ નું સર્ટિફિકેટ આપ્યું પછી 100 વર્ષે બધું ભૂલી જાવ તો પાછું ના માંગે. યુ આર ગ્રેજ્યુએટ લાસ્ટ બ્રીથ, યસ કે નો? યસ યસ. એટલે એ સર્ટિફિકેટ સારું, આ સર્ટિફિકેટ નકામા. આ તો બરાબર છે, પણ બીજી દુવિધા શું થાય સાહેબજી? એ તો ઠીક છે, તમે અમને શીખવાડી દીધું કે કઈ પણ બને ઉદય કર્મ માનો. હવે તમે આટલા બધા માસ્ટર સ્ટોક અમને મોટા મોટા ગ્રંથ સમજ્યા ભણ્યા સિવાય સમજાવી દીધા, બરાબર છે? અને ત્યારે આ તમારી જેવો ભલે અમે પાડતા હોય કે ના પાડતા હોય એ કુદરત ના હાથે, બરાબર છે? શું ખતવણી થાય, પણ તમે અમને ટેકનિકલ ગળે ઉતરે એટલી તો કેપેસિટી અમારી થઈ ગઈ. હવે હવે અમે કોકને ત્યાં જઈને બોમ્બ ફોડી આવીએ તો ભલે એ ઉદય કર્મ હોય, પણ એ કેટલો મોટો ઈગો ગવાય છે સાહેબ. એટલે આમાં બે વસ્તુ ધ્યાન રાખવાની, તમારા ગળે ઉતર્યું સામે ગળે ઉતારનાર પણ જોઈએ. ઉતારના હોય તો ના ઉતરે. ભાઈ અત્યાર સુધી બોર્ડ ની પરીક્ષામાં 35% આવતા હતા, પણ ટીચર એવા હતા ત્યારે ને, સમજો તમે. હવે આવી ગયું પાછું, આવી ટીચર નું આવ્યું પાછું મહત્વ, એમ પૂછું. તો ટીચર નું મહત્વ તો આપડે માનીએ જ છે ને, અમારે તમને ટીચર માનવાના છે ભલે નિમિત્ત રૂપે હો. એટલે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ, જ્યારે એવા સમર્થ અનુભવી પુરુષ હોય તો એ આપણને બધી જ વસ્તુ જેમ છે તેમ યથાર્થ સૈદ્ધાંતિક રીતે સમજાવવાની ક્ષમતા ધરાવે છે, અને આપણે સમજવાની ક્ષમતા ધરાવીએ જો આપણે એમની વાતને આપણા ડેવલપમેન્ટના લેવલથી સમજી શકીએ તો. બિલકુલ સાહેબ, મને ના સમજાય તો એવું પાછું. જો કેમ કે ખતવણી શું છે એ મને ખબર નથી, પણ તમે જે કહો છો ને એ મને ડીટો ટુ ડીટો થિયરીકલ તો સમજાય છે અત્યારે. બસ કમ્પ્લીટ કમ્પ્લીટ એક વાત કરું, એક જે મારી દુવિધા હતી ને એ તમારી આ સંખ્યાનો જે કર્ટન આવ્યો ને ત્યારે મારું મનોમંથન થી બેઠું કે આ તમે પીએચડી ડિગ્રી તમારા હાથમાં આવી ગઈ તો ભાઈ આને નાને એકચ્યુઅલી કઈ લાગતું વળગતું નથી. ચલો વાંધો નહીં, આજે આપણો ઘણો સરસ સત્સંગ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નેક્સ્ટ. જય સચ્ચિદાનંદ ગુરુજી. જય સચ્ચિદાનંદ ગુરુજી. એક તો દો ક્વેશ્ચન થે ઓર એક રિક્વેસ્ટ થી, જૈસે આજ આપને વો શ્રીમદ જી કા લિયા હૈ ના વો ગાતે લિયે હૈ ઓર આ ઉસકે બાદ આપ સમજા રહે હૈ, તો થોડા રિક્વેસ્ટ થા કે ઉન ગાતો કો ખાલી થોડા હિન્દી મે આપ રોજ સમજાએ તો ઠીક રહેગા ગુરુજી. ઓકે ઓકે, રિક્વેસ્ટ હૈ ખાલી, ફિર આપકી ઈચ્છા બનશે. ઓર દૂસરા યે થા કે મેરકો યે મારા ગુરુજી મન બુદ્ધિ ચિત અહંકાર કા સમજના થા ગુરુજી વિથ એક્ઝામ્પલ. કલ ચિત્ત કા થોડા હમારે સત્સંગ હો રહા થા લેડીઝ મે તો થોડા ચિત્ત કા ચલા થા, તો મેરે કો ઇન તીનો કો થોડા સમજના. મન કા મતલબ વિચાર કરના, ટુ ફ્લો ધ થોટ્સ. વો વિચાર વિચાર મન કા મતલબ હે અંદર વિચાર અપને આપ આના, આના મતલબ કરના નહીં, આના અપને આપ. વો મન કા સ્વભાવ હે. चित का स्वभाव है ज्ञान और दर्शन. जो आपका ज्ञान दर्शन लेकर आए एज पर योर डेवलपमेंट, उसी प्रकार का ज्ञान दर्शन वो चित के अंदर लेकर आए. और बुद्धि का मतलब होता है अवस्था में प्रॉफिट एंड लॉस समझना, ये भी आप बुद्धि लेकर आए. और अहंकार का मतलब होता है कार्य करने का डिसीजन लेना, करना या न करना, वो भी अहंकार आप लेकर आए हो. ये चारों चार प्रकार का जो रोल है, मन बुद्धि चित और अहंकार, ये चारों का रोल आप डिस्चार्ज में लेकर आए और चार्ज के अंदर ये चारों प्रोसेस में लाइव है. यानी मन भी लाइव है, बुद्धि भी लाइव है, चित भी लाइव है और अहंकार भी लाइव है चार्ज भाग में, मगर प्रोसेस सेम है. समझ में आया? हेलो. जय सच्चिदानंद. ओके ओके, जय सच्चिदानंद. आप क्या आप महिला मंडल इकट्ठा करते हो? नहीं गुरुजी, हम कविता और रेखा कोठारी जयपुर से, तो हम लोग थोड़ा बात करते हैं गुरुजी उसमें. ओके, नहीं अच्छी बात है, मैं आपको एनकरेज करना चाहता हूँ इसीलिए. हाँ गुरुजी करते हैं वो दोनों भी. हाँ, 4-14 भी हो जाता है तो अच्छी बात है. नहीं है गुरुजी, 5-6 लोग है हम लोग सत्संग करते हैं गुरुजी आपके बाद 1:30 to 3 o'clock तक गुरुजी वापस वो चलता. बहुत अच्छा बहुत अच्छा, मेरी शुभकामना आप सबको. धन्यवाद गुरुजी, आशीर्वाद गुरुजी, आशीर्वाद. जय सच्चिदानंद. यस.
હા સુરેશભાઈ તમે છો? હા મુનાબેન અનમ્યુટ છે આપનું. જય સચિદાનંદ સ્વામીજી. હા જય સચિદાનંદ મુનાબેન. કોઈમ્બતુર કોઈમ્બતુર થી છો ને? હા જી હા. ઓકે ઓકે. આપણે કાલનો જે પ્રશ્ન હતો ને એના ઉપરથી મને થોડુંક ઘણું બધું ક્લેરિફિકેશન થયું. એટલે જે મારું મૂંઝવણ હતી કે ડેવલપમેન્ટ અને કોઝ અને ઇફેક્ટ એ બંને વચ્ચેની લિંક મને નથી મળતી, તો મને થોડુંક જે સમજાય છે હું તમને કહું છું. ઓકે. કે અત્યાર સુધી અહંકારને અજ્ઞાન જ એના માટે જ્ઞાન હતું કે હું આ શરીર છું અને હું જ આ બધું ચલાવું છું. ઓકે. હવે જ્ઞાન મળ્યું કે હું શુદ્ધ આત્મા છું અને હું આ જગત ચલાવતી નથી, આ કુદરતી રચના ચલાવે છે. બરાબર. એ મને જ્ઞાન મળ્યું છે પણ એટલે મારી એ સમજણ ડેવલપ થઈ, ડેવલપમેન્ટ અહંકાર ડેવલપમેન્ટ એટલે પોતાનું અજ્ઞાન ખલાસ કરવાના પંથે ચાલ્યો, પણ ટ્રાન્ઝેક્શનમાં કોઈ સંજોગ મારું કોઈ ઉદયકર્મમાં આવે અને એ વખતે જો મને એ જ્ઞાન વિજ્ઞાન યાદ ના રહે, આગળ કોસ પડી જાય. એટલે એ રીતે એવું નથી કે સમજણમાં વિજ્ઞાન સમજણમાં ફિટ થયું, પણ જો સંજોગોમાં ના વપરાયું તો એનું ફળ મને મળ્યા રાખે છે. એ રીતે હું ગમે તેટલી સમજણમાં ડેવલપ થતી જઉં, સંજોગોમાં ઉપયોગ નથી થતો, તો એ રીતે હું બીજી યોનિમાં ભટકવાના ચાન્સીસ એ રીતે પડવાના ચાન્સીસ વધે છે. બરાબર છે. ભલે ઉપયોગમાં કચાશ થઈ જવાથી પણ સમજણ તો છે ને, સમજણ એ આપણું બેલેન્સ છે અને ઇટ ઇઝ કેરી ફોરવર્ડ બટ ટુ બટ. એપ્લિકેશન નહીં થાય તો બીજ પડશે, એનું ફળ આવશે, પણ ડેવલપમેન્ટ તો કેરી ફોરવર્ડ થવાનું છે ને, એ નકામું નહીં જાય તમારું. સમજણ કમ્પ્લીટ થવા છતાં પણ ઉપયોગ નહીં કરો તો ત્યાં તમારે નરક ગતિના કર્મ બંધાઈ શકે છે. પ્રશ્ન એ નથી, પ્રશ્ન તમે સમજી ગયા છો ધેટ્સ યોર પરમેનન્ટ બેલેન્સ. બરાબર. યુ કેન યુટિલાઇઝ એની ટાઈમ એની સરકમસ્ટાન્સીસ. અનુભવી મળ્યા છે તો કોઈ જગ્યાએ આપણે આપણા દર્શનમાં કચાશ નથી રાખવી. ભલે ઉપયોગ ઓછો થાય, વધતો થાય, ચૂકાઈ જાય, કશો વાંધો નહીં, ફરી પાછા શક્તિ માંગીશું અને આગળ વધીશું, પણ મારી સમજણમાં તો કચાશ ના જ રહેવી જોઈએ. હા સ્વામીજી, બરાબર છે સ્વામીજી. એટલે એટલું નક્કી કરવાનું, એપ્લિકેશનમાં ભલે કચાશ રહે તો રહેવાની, ઇટ વિલ ટેક ટાઈમ્સ. બરાબર સ્વામીજી. એટલે એનો સ્વામીજી એટલે આ આખા બર્થમાં જે પણ સંજોગોની સામે જે જ્ઞાન યુઝ થશે કે અજ્ઞાન યુઝ થશે એ પ્રમાણેનો આખો જે સ્ટોક જમા થશે, તો હવે તો સમજણના આધારે વિજ્ઞાન આગળ પાછળ પણ યુઝ કરીએ જ આપણે. ઓન ધ સ્પોટ ના યાદ આવે તો પણ થોડીક ક્ષણો પછી પણ વિજ્ઞાન અપ્લાય કરીએ, તો એ પ્રમાણે હવે જે કર્મ એ જે કર્મનો જે સ્ટોક રેડી થશે, દ્રવ્ય કર્મ જે આખું, એમાં એની ક્વોલિટી આખી સંપૂર્ણ અજ્ઞાન યુઝ થયા જેવી ના થાય ને, એની ક્વોલિટીમાં ફરક પડી જશે ને? પડે 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 પડે. અત્યારે ભલે ના રહ્યું પણ તમારા સત્તામાં હોવાથી નેક્સ્ટ બર્થમાં પાછું એનું એ જ્ઞાન તમને કામ લાગવાનું છે, નકામું નહીં જાય, કારણ કે કેરી ફોરવર્ડ થાય છે. ડેવલપમેન્ટ હંમેશા કેરી ફોરવર્ડ થાય છે અને કોઝ અને ઇફેક્ટ એ નાશ થઈ જાય છે. કોઝ ઉત્પન્ન થયું, નેક્સ્ટ બર્થમાં ઇફેક્ટ આવે એટલે પતી ગયું, એમાં કેરી ફોરવર્ડ થતું નથી. પણ ડેવલપમેન્ટ તો કેરી ફોરવર્ડ થાય છે,
એટલે ડેવલપમેન્ટ માનો કે આજ ડેવલપ થઈ ગયા ને છતાંય તમે આ અવતારમાં ઉપયોગ ના કર્યો અને ચૂકી ગયા, તો નેક્સ્ટ બર્થમાં જ્યાં રિઝલ્ટ આવે ત્યારે તમે આ જ્ઞાનનો ઉપયોગ કરી શકશો. આનું આજ એટલે ફેરથી તમારે પછી ડેવલપ થવાનું નથી. કારણ કે અત્યારે એ સમજ ડેવલપ થઈ છે એટલે ફરીથી એ સમજને ફરીથી યુઝ કરવા માટે એવી અનુકૂળ મશીનરી તો મળશે જ ને? ઓફકોર્સ થવાના જ નથી ને. અમુક સંજોગોમાં મશીનરી જાણે હાલ જ રિસ્પોન્ડ કરતી હોય એવું લાગે, એ જ વિજ્ઞાન જાણે હાલ ને હાલ ઓન ધ સ્પોટ જાણે મેનિફેસ્ટ બી થતું હોય જાણે, એમ નહીં આબોમાં થશે એવું નહીં, અમુક વસ્તુ અત્યારે જ આમ લાગે એમ. તો એનો મતલબ કે મશીનરી એવી એવા કોઝ પહેલા નાખ્યા જ હશે કે મારે જે બી સમજવું છે એપ્લિકેશનમાં લાવવું છે એવા કોઝ નાખેલા હોય તો જ એવી મશીનરી આપણને મળી શકે. ના ના, હું સમજાવું તમને. મશીનરી એ જડ વસ્તુ છે, મિકેનિકલ વસ્તુ છે, અને તમારું જ્ઞાન દર્શન એ મિશ્ર ચેતન છે. હા, એ બંને વસ્તુ જુદી છે. મિશ્ર ચેતન એ દ્રષ્ટિનો વિષય છે અને મશીનરી એ જડનો વિષય છે, અને જડ એ કુદરતી રચના છે. હવે જે મિશ્ર ચેતન છે એ મિશ્ર ચેતનમાં તમારી પાસે જ્ઞાન દર્શન છે, એ જ્ઞાન દર્શનનો ઉપયોગ તમારા ડેવલપમેન્ટને આધારે તમે કરી પણ શકો અને ના કરવો તો ના એ કરો, બંને વસ્તુ છે, પણ યુ હેવ અ ઓપ્શન. ક્યાં આવી ગયું? એટલે જ્ઞાન દર્શન વસ્તુ હંમેશા જીવતી હોય કે મિકેનિકલ ના હોય, અને આ મશીનરી છે એ હંમેશા મિકેનિકલ હોય કારણ કે કુદરતી રચના છે. જ્ઞાન દર્શન કુદરતી રચના પ્રમાણે ના હોય ને તો પછી પુરુષાર્થ જ ના કહેવાય. એટલે આ જ જ્ઞાન દર્શન પાછું નેક્સ્ટ બર્થમાં કામ લાગશે ડેવલપમેન્ટના ફોર્મમાં, અને આ જ્ઞાન દર્શન પાછું આ અવતારમાં કામ લાગશે. મેચ્યોરિટી થઈ ગઈ એટલે છૂટા રહેવાના કામમાં, અજ્ઞાનનો નાશ કરવાના કામમાં, નિર્મોહી દશા પ્રાપ્ત કરવાના કામમાં, પોતાના સ્વ સ્વરૂપના જ્ઞાનમાં રહેવાના કામમાં, મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના તરીકે દેખવાના કામમાં, સુખ એ આત્મામાં છે તે સમજવાના કામમાં, આજ તમારું આજનું ડેવલપમેન્ટ, આજનું જ્ઞાન દર્શન તમે ઉપયોગ કરી શકો છો અને અસંગ નિર્લેપ રહી શકો છો. તમે પ્રકૃતિને બદલી શકતા નથી, પ્રકૃતિથી મુક્ત ગમે ત્યાં રહી શકો છો આજ વિજ્ઞાનથી, એની ટાઈમ, એની પ્લેસ, એની સરકમસ્ટાન્સીસ. ભયંકરમાં ભયંકર કર્મના હિસાબોમાં પણ તમને નિલે પસંગ રહી શકો છો એવું જ્ઞાન દર્શન તમે પ્રાપ્ત કર્યું છે. હવે કેટલી એની મેચ્યોરિટી છે એ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ છે, પણ જેટલી મેચ્યોરિટી છે એટલાનો તમે ઉપયોગ કરી શકો છો. કરવો કે ના કરવો એ તમારા પુરુષાર્થ ઉપર છે, પણ કરી શકો છો. તમારી મેચ્યોરિટી 300 ડિગ્રી ની હોય તો 300 ડિગ્રી ની મેચ્યોરિટી નું જ્ઞાન અને દર્શન તમે ગમે તે સંજોગોમાં લાઈફમાં ઉપયોગ કરી શકો છો. કરો કે ના કરો એ તમારા પુરુષાર્થ ઉપર આધાર રાખે છે, પણ કરી શકો છો બીકોઝ નાવ યુ હેવ ઇટ. બરાબર. અને 300 થી ઉપરનું ડેવલપમેન્ટ છે એ તમારે કરવાનું છે હજુ, એટલે આગળનું દર્શન તમારે ક્લિયર કરવાનું બાકી છે હજુ, પણ 300 એ તમારી મેચ્યોરિટી છે એટલે એનો ઉપયોગ તમે કરી શકશો. બરાબર, સમજાય છે ને? આગળનું દર્શન તમારે ક્લિયર કરવાનું, હજુ સમજવાનું બાકી રહ્યું. જેટલું સમજ્યા એટલું ઉપયોગ કરી શકો, જેટલું સમજ્યા એટલું ઉપયોગ કરી શકો. કરવો કે ના કરવો એ તમારા પુરુષાર્થ ઉપર છે, પણ કરી શકો છો એમ કહું છું. કારણ કે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જ્ઞાન દર્શન એમાં આપણી સ્વતંત્રતા છે, મન વચન કાયામાં સ્વતંત્રતા નથી. માટે ને મશીન કીધું, જ્ઞાન દર્શન ને મશીન ના કહેવાય, એને મિશ્ર ચેતન કહેવાય. અને મિશ્ર ચેતનમાં જ પુરુષાર્થનો ગુણ છે, મિકેનિક જળમાં અને ચેતનમાં પુરુષાર્થનો ગુણ નથી. ચેતન એ સ્વભાવ છે અને જળ એ મશીન છે, એટલે મશીનમાં એ પુરુષાર્થનો સ્વભાવ ના હોય અને ચેતનમાં ના હોય, કારણ કે સ્વભાવ 24 કલાક છે એટલે એમાં પુરુષાર્થ હોય નહીં. પણ પુરુષાર્થ એમાં છે મિશ્ર ચેતનમાં, કે જેમાં
જેવું ડેવલપમેન્ટ છે એનો ઉપયોગ કરી પણ શકે ના પણ કરી શકે, માટે એની પાસે સ્વતંત્રતા છે. જયારે પ્રકૃતિમાં અને પરમાત્મામાં તો છે જ નહીં, પ્રકૃતિ એ કુદરતી રચના છે અને પરમાત્મા તો સ્વભાવમાં છે, એમાં કશું પ્લસ માઇનસ કરવાનું નથી. એટલે મિશ્ર ચેતન, મિશ્ર ચેતન બોલવાનું, પુરુષાર્થ વાળો ભાગ શું કહેવાય, મિશ્ર ચેતન, મિશ્ર ચેતન કો લાઈવ ઈગો કો. હવે આગળ બોલો વાત. હા સ્વામીજી, આપણે ક્રમિક માર્ગ પ્રમાણે જે ચાલતા હોય તો એમનામાં અને આપણા પુરુષાર્થમાં ખાલી કોઝ અને ઇફેક્ટના પાર્ટમાં જ ફેર પડે છે ને, બાકી તો ડેવલપમેન્ટ તો એક થાય છે ને. ક્રમ અને અક્રમમાં ડેવલપમેન્ટ જુદું ના હોય, એક જ હોય. હા, રસ્તા જુદા છે. જ્ઞાન દર્શન તો એક જ પ્રકારનું વિકાસ થાય છે, બે પ્રકારના થતા નથી, પણ જ્ઞાન દર્શન ને વિકાસ કરવાની રીત બંને જુદી છે. પ્રકૃતિ ને સાથે લઈને પ્રકૃતિ ને ક્લીન કરતા કરતા જાય છે, એટલો જ ફરક છે ને, પ્રકૃતિ ને શુદ્ધ કરતા કરતા જાય. એટલે એટલે એ લોકોએ પુરુષાર્થ ની અંદર પ્રકૃતિ ને બેઝ બનાવી ખરેખર ક્રમિક માર્ગ ની અંદર પણ પુરુષાર્થ જે છે એ પ્રકૃતિ ને ખરેખર ક્રમિક માર્ગમાં પણ ભૂતકાળમાં જ્ઞાનીઓએ પ્રકૃતિ ને પ્રયોગશાળા તરીકે જ કહેલી છે, પણ લોકો એક પ્રયોગશાળા ને એક્શન ના ફોર્મમાં લઈ ગયા, આ રિલેટિવ સત્યમાં ગયું, એટલે આ બધું મૂળ વિજ્ઞાન ખલાસ થઈ ગયું. ક્રમિક માર્ગમાં પ્રકૃતિ ને પ્રયોગશાળા રૂપે જ હતું, આપણા ઋષિ મુનિઓ પણ એને પ્રયોગ લેબોરેટરી જ માનતા હતા. તું સાયન્સ બોલવાની જરૂર નથી, આ તો લોકોને ખબર ના પડી એટલે જ્ઞાની પુરુષે અક્રમ અને ક્રમ જુદું પાડ્યું. ક્રમ અને અક્રમ ખરેખર ફંડામેન્ટલી જુદું નથી, પણ પેલું ક્રમ માર્ગમાં જે ચવાઈ ગયેલી વાતો હતી કે પ્રકૃતિ જ પુરુષાર્થ કરવાનું સાધન છે, એટલે એમાંથી એમને છૂટું કર્યું કે નહીં ભાઈ, પ્રકૃતિને આપણે સાયલેન્ટ ગણો અને પુરુષાર્થ કરવાનો ભાગ એ આપણી દ્રષ્ટિનો છે, એમ કીધું એમને. હા, પણ બંને વસ્તુ ખરેખર તો એક જ છે, જુદી નથી, આ રીત જુદી છે સમજાવવાની. એક વસ્તુમાં તમને કમઆઉટ કરવા માટે આ વાત કરી. હા, પણ પહેલા ઋષિ મુનિઓ આપણા એક મહિનો ઉપવાસ કરતા હતા, તો રિસર્ચ કરતા હતા કે આહાર સંજ્ઞા શું કામ કરે છે, પણ એ લોકોનું જ્ઞાન દર્શન એટલું મેચ્યોર હતું એટલે એને પ્રયોગ રૂપે જોઈ શકતા હતા. અત્યારે પ્રયોગ રૂપે નથી જોતા, અત્યારે ક્રિયા રૂપે જુએ છે. મેં બે ઉપવાસ કર્યા, ચાર ઉપવાસ કર્યા, છ ઉપવાસ કર્યા, પચાસ કર્યા, સો કર્યા, છતાં પણ જો એમની તંદુરસ્તી કેવી સારી છે કોઈ એવું નથી કેતું, એનું જ્ઞાન દર્શન કેવું છે એવું કોઈ કેતું નથી, કારણ કે વિઝન જ નથી ને. હા, ખરેખર આ પ્રયોગ ઉપર વિઝન ની મેચ્યોરિટી જોવાની હતી. હા હા, કે આહાર સંજ્ઞા કેવું કામ કરે છે અને આહાર સંજ્ઞા વગર પણ બોડી ચાલે છે તો મને મારા જ્ઞાન દર્શન નું કોઈ અસર થાય છે, આ લેબોરેટરીમાં ટેસ્ટ કરવાનું હતું. એટલે મેં પેલા કીધું દાદા ભગવાને કીધું ક્રમ અક્રમ બંને જુદું છે જ નહીં, ક્રમ અક્રમ બંને એક જ વસ્તુ છે, સમજાવવાની રીત જુદી છે અને સમજાયા પછી એની પ્રેઝન્ટેશન અરે એપ્લિકેશન કરવાની રીત જુદી છે, પણ બંનેમાં વિજ્ઞાન તો એક જ છે, બે પ્રકારના વિજ્ઞાન આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે નહીં. ક્રમનું વિજ્ઞાન જુદું, અક્રમનું વિજ્ઞાન જુદું એવું હોય નહીં. એટલે દાદા ભગવાને પણ આપતો વાણીમાં કહ્યું છે કે ક્રમિક માર્ગ અને અક્રમ માર્ગ એ બંને માર્ગ કહેવાય, એ બંનેની અંદર પણ તમારે ક્રમિક માર્ગ થી પણ વિજ્ઞાન સમજવું પડશે, અક્રમમાં છેલ્લે વિજ્ઞાન સમજવું પડશે, વિજ્ઞાન સમજ્યા વગર નિવેડો નહીં આવે. પુરુષાર્થ માનશો તો તમે અક્રમ ને ક્રમ ખાલી બે નામ જ છે, પણ તમારો બેઝ સાયન્ટિફિક નથી, માટે હજુ તમે સાયન્ટિફિક બેઝ ઉપર ગયા જ નથી, માટે તમારા માટે ક્રમ કે અક્રમ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. નથી મારી વાત સમજાઈ?
હા સ્વામીજી સમજાય ઓકે કોઈ પ્રશ્ન છે બીજો મિશ્ર ચેતન ને આપણે કહી કે હા બોલો આપણે ભાવ કહી શકીએ ભાવ પુરુષાર્થ આ બધું મિશ્ર ચેતનમાં જ હોય પુરુષાર્થ શબ્દ એ મિશ્ર ચેતનને લાગુ પડે એ મન વચન કાયને લાગુ ના પડે અને આત્માને લાગુ ના પડે કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ શબ્દ એ મિશ્ર ચેતનને લાગુ પડે પ્રતિષ્ઠિત આત્માને લાગુ પડે લાઈવ ઈગોને લાગુ પડે એ પ્રકૃતિ એટલે કે મિકેનિકલ ભાગને અને પરમાત્મા એટલે કે શાશ્વત ભાગને લાગુ પડતો નથી સમજાયું કે નહીં બરાબર એટલે આપણે આપણે જે ભાવ થાય એ ભાવને પણ આપણે મિશ્ર ચેતન જ કહી શકીએ ને મિશ્ર ચેતનમાં આવે ને ભાવને સમજવા પડે ભાવ બે પ્રકારના છે ભાવ લઈને આયા છે તે ડિસ્ચાર્જ ભાવ છે અને ચાર ભાવ મિશ્ર ચેતનમાં જાય ડિસ્ચાર્જ ભાવ મિશ્ર ચેતનમાં ના જાય આ બધું વિગતવાર સમજવું પડે આ તો આપણે 40 વર્ષથી વ્યાખ્યાન સાંભળે તોય વિજ્ઞાન સમજાતું નથી ને અહીંયા સત્સંગમાં ચાર વખત આવ્યા પછી આપણને લાગે છે વિજ્ઞાન સમજાઈ જવું જોઈએ હવે આમાં કરીએ શું આપણે 40 વર્ષથી વ્યાખ્યાન સાંભળો છો પ્રવચન સાંભળો છો ત્યાં સમજાયું નથી ને અહીંયા આગળ હજુ 5-10 સત્સંગ સાંભળ્યા હોય ત્યાં આખું વિજ્ઞાન સમજી લેવું છે હું કરું છું અરે સ્વામીજી સમજવાની કોશિશ કરી હા એટલે કુછ દરેક વસ્તુમાં ભોગ આપવું પડે એમ કહું છું તમને તો સમજાશે ના બરાબર છે સ્વામીજી બરાબર આ તો રાત ચમત્કાર કેવી રીતે થશે આપણે આ વિજ્ઞાન સમજવાનું છે આપણે ક્રિયાકાંડ નથી કરવાના મિકેનિકલ એટલે એટલે ખાસ સમજવાનું કે પ્રતિષ્ઠિત આત્મા છે સમજીએ છે એટલે ત્રણ વસ્તુ આપણે કીધી છે આત્મા પ્રકૃતિ અને પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિનો સ્વભાવ કર્મ ભોગવવાનું સાધન છે આત્મા પોતે કર્મ વાંચતો નથી અને કર્મ ભોગવતો નથી ખાલી સ્થિર છે સ્વ પર પ્રકાશક છે અને પ્રતિષ્ઠિત આત્મા એ કોઈ પણ પ્રકારનો મિથ્યા કે સમ્યક આધ્યાત્મનો કે સંસારનો પુરુષાર્થ કરે છે જેનું ફળ કુદરત એને નેક્સ્ટ બર્થમાં આપે છે આમાં કઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન છે બતાવો સ્વામીજી કે આજે આપણે ગુણસ્તર તમે વાત કરો છો તો આપણને કેવી રીતે ખ્યાલ આવે કે અમારા જેવાને કે આટલા ગુણસ્થાને પહોંચ્યાશું એમ કેવી રીતે ખબર પડે આપણે અત્યારે જાણવાની જરૂર નથી આપણે અત્યારે અજ્ઞાનનો નાશ કરવા માટે તત્પર રહો એ આપણા માટે જરૂરી છે અત્યારે આપણે મેજરમેન્ટની જરૂર નથી નહીતર પાછું એમાં કોમ્પિટિશન ને કમ્પેરિઝન થઈ જશે આપણે આપણી અંદર કેટલું અજ્ઞાન નાશ કરી શકીએ છીએ એના ઉપર ફોકસ કરો કેટલું અજ્ઞાન નાશ થયું એનો આપણે ઉપયોગ કરવાનો છે અને જેટલું અજ્ઞાન નાશ નહીં થયું એનું નાશ કરવા ઉપર ફોકસ કરો બે વસ્તુ ખ્યાલ આવ્યો જેટલું અજ્ઞાન નાશ નહીં થયું એ નાશ કરવા ઉપર ફોકસ કરો અને જેટલું અજ્ઞાન નાશ થઈ ગયું છે એ ડેવલપમેન્ટ નો પુરુષાર્થમાં તમે ઉપયોગ કરો જ્ઞાન અને દર્શન રૂપે જી બરાબર આટલામાં જ ફોકસ કરો હમણાં કઈ મેજરમેન્ટ ઉપર ના જશો ખાલી નકામું કન્ફ્યુઝન ક્રિએટ થશે અને એ જરૂરી નથી જી બરાબર જરૂરી નથી એ
બરાબર. આ તો હમણાં ઈચ ક્વેશ્ચન પોઈન્ટ્સ ની વાત જે કરો ને, સ્થિર થવું, એટલે આપણે આમ એમ કેવી રીતે એમ, એટલે આખા દિવસમાં આપણે એક આમ આપણને એમ ધ્યાનમાં ઓલું રેવું જોઈએ કે કેમ રેવું જોઈએ, કેવી રીતે ખ્યાલ આવે? હજુ તો તમારે ડેવલપમેન્ટ બાકી છે. સાતમા સુધીનું ડેવલપમેન્ટ થાય પછી સ્થિરતાની વાત આવે. અત્યારે તમને સ્થિરતા રહે એ તમારા લેવલ પ્રમાણે રહેશે. હજુ તો ઘણી બધી વસ્તુઓ તમારે અજ્ઞાનનો નાશ કરવાનો બાકી છે તમારે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહની હજુ સત્તામાં ઘણા પડ્યા છે, એટલે કે તમારે હજુ ડેવલપમેન્ટના સ્ટેજમાં હજુ કુદરતી રચનાને સમજવામાં ઘણી બધી વસ્તુ તમારે હજુ સમજવાની બાકી છે. એટલે સમજ્યા પછી 48 મિનિટનો સવાલ છે. પણ અત્યારે તમે કોઈ પણ સંજોગોમાં જે જ્ઞાન દર્શન તમારી પાસે હાલ હાજર છે એમાં પણ તમે 48 મિનિટ્સ રહો તો એ તમારી પ્રગતિ માટે તમને સહાય થાય, એમાં ના નથી કહેતો. આગળ જવામાં તમને સહાય કરે, એટલે તમે મેચ્યોરિટી તમારી વધતી જાય નથી. પણ આપણે કેવળ દર્શનની જે વાત કરીએ છીએ ને, એ સાતમો ગુંઠાણાનું પરફેક્ટ આ વિજ્ઞાન સમજ્યા પછી એનું એપ્લિકેશનમાં જો 48 મિનિટ રહે તો પછી સીધું 12મું ગુંઠાણું જતું રહે, એમ કહેવા માંગે છે. સમજાયું? સમજાયું તમને? સાતમા પછીની વાત કરું છું. એટલે સાતમા સુધીમાં તમને બધું આ વિજ્ઞાન દર્શન રૂપે એક્ઝેક્ટ સમજાઈ જાય. હવે તમારે સમજવાનું બાકી ના રહે, ખાલી એપ્લિકેશન બાકી રહે. અને એ એપ્લિકેશન જો 48 મિનિટમાં તમારી સ્થિરતા આવી ગઈ, સેટ પણ એક પણ ક્ષણ કે સમયમાં પણ તમને કોઈ પણ અવસ્થા કુદરતી રચના તરીકે ના દેખાય એવું ના બન્યું, તો તમે સીધા 8 થી સીધા 12માં પહોંચી જાઓ, પછી પાછા પડો નહીં. બરાબર બરાબર. નાયક એટલે શું સમજી? નાયક એટલે પ્રકાશક. જ્ઞે નો જ્ઞાયક હોય પ્રકાશક. પ્રકાશક મને કોઈ પણ પદાર્થ દેખાય છે એ જ્ઞાન પ્રકાશ ના હોય તો કઈ રીતે દેખાય? સમજાય છે કે નહીં? જ્ઞાન પ્રકાશ એને જ્ઞાયક કહેવાય. જ્ઞાન પ્રકાશ આત્માને જ્ઞાન પ્રકાશ છે, એ આત્મા પોતે જ્ઞાયક છે. પણ અત્યારે પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાયક છે કારણ કે આપણો ઇનડિરેક્ટ પ્રકાશ છે. માટે અત્યારે આપણે જે જોઈએ છે, આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, અનુભવીએ છીએ, એ બધું બુદ્ધિથી છે, પણ સમ્યક બુદ્ધિથી છે. એટલે એ અત્યારે આપણો ઇનડિરેક્ટ જ્ઞાયક પ્રકાશ છે. મૂળ જ્ઞાયક એ આત્મા જ છે. પણ જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી મૂળ આત્મા જ્ઞાયક સ્વરૂપે વર્તતો નથી. અત્યારે આપણી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન છે, એ જ આપણું અત્યારે જ્ઞાયક તરીકે પ્રતિષ્ઠિત આત્મા વર્તે છે. બરાબર. તમે પ્રથમ વખત આવ્યા? પ્લીઝ કેરી ઓન, આગળ વધો, બોલો પ્રશ્ન. ભગવાનની હાજરીમાં પણ બેઠેલા છીએ, તો એવી ભૂલ થઈ ગઈ પાછું આપણે આ ચક્કરમાં પાછા ફરાય દે, તો હવે રિઝલ્ટ શું આવશે? લગભગ 100 સત્સંગ સાંભળ્યા હશે આશરે? હાજી 100% સાંભળ્યા. ઓકે ઓકે. એટલે આમાં શું થાય કે આ તમારો જે પ્રશ્ન છે કે ભાઈ આપણે આ આટલા ટાઈમથી આ સત્સંગ આપણે સાંભળીએ છે અને આ વિજ્ઞાન આપણને આ સમજાયું છે, અને હવે એ વિજ્ઞાનને જે તમારે ઉપયોગ કરવાનો છે
એ ઉપયોગ કરવાની અંદર આપણે બધા કહે છે કે આટલા બધા અવતારો થઈ ગયા, એ બધાને કાઉન્ટ કરવાના નથી આપણે. ઇવન તો આ લાઈફનો જે સમય પતી ગયો એની પણ એને પણ આપણે મેમરીમાં રાખવાની નથી. એની મેમરી રહે જુદી વસ્તુ છે, આપણે વેલ્યુ નથી કરવાની, કારણ કે મરી ગયેલા છે એ ભાગમાં આપણે. બરાબર છે. શા માટે મરેલા ભાગનું ટેન્શન આપણે લઈએ, જીવતા ભાગને માં લઈએ? બરાબર, ખ્યાલ આવી ગયું? પાછલું બધું ભૂલશો તો જ મજા આવશે આગળ વધવાની, નહીતર પેલું નહીં લેવા દેવાના પાટલા લોડ રહેશે. ભાઈ જે ભાગના શ્વાસ ખલાસ થઈ ગયા, આયુષ્ય ખલાસ થઈ ગયું, હિસાબ ખલાસ થઈ ગયા, હવે આ શ્વાસમાં મને આજનું ફેસ જાણવા દે ને ભાઈ, પાટલું લોડ કરીને શું કરવું છે મારે? બરાબર છે. એમ એટલે આ આ વિજ્ઞાન છે ને એ તમને હંમેશા ફ્રેશ રાખે છે, લાઈવ રાખે છે અને બોજા મુક્ત રાખે છે. બરાબર છે, સમજાય છે? ચિંતા મુક્ત રાખે છે, બંધન મુક્ત રાખે છે. કેમ? કારણ કે આપણે આ બધી વસ્તુમાં ખબર પડતી જાય છે કે જે વસ્તુ આપણા જીવનમાં પસાર થઈ ગઈ છે એ વસ્તુ સાથે આપણે કોઈ કન્સર્ન જ નથી. આપણે એક્સપાયર થઈ જ ગયા છે, એ પોર્શનમાં એક્સપાયર થઈ ગયા છે. પછી આપણે જીવતું કરવાની શા માટે જરૂર છે? એની મેં તો યાદ આવે એનો વાંધો નહીં, પણ યાદ આવે બાયપાસ તરીકે જ હોવું જોઈએ, યાદ કરવાનું નથી આપણે. બરાબર છે. બોલો બોલો. આમાં એક ટેન્ડર ની વાત હતી કે આ જે પણ જીવન દરમિયાન ઉદય કર્મમાં બધા ટેન્ડર ભર્યા હોય તો સારો ખરાબ માણસ બધા જ સત્સંગ બધી જ વસ્તુ આપણને ટેન્ડર પ્રમાણે મળે છે. તમારે કયું એવું ટેન્ડર ભરવાનું જે અમને આગળના સમજો નેક્સ્ટ બર્થમાં ભી કામ લાગે? એ આપણે ટેન્ડર ની વાત કરી છે ને, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ. આ એક ટેન્ડર. બીજું ટેન્ડર, પ્રત્યેક અવતારે જ્યાં સુધી કેવળ દર્શન થાય નહીં ત્યાં સુધી પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ. આ એક ટેન્ડર, ખ્યાલ આવે ને? હા બરાબર છે. અને બીજા મન વચન કાયાના ભારે સંજોગો આવે જેમાં આપણને જ્ઞાન દર્શન હાજર ના રહેતું હોય, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન હાજર ના રહેતું હોય, એવા સંજોગોમાં આપણો આ પુરુષાર્થ હોવો જોઈએ કે હે અંતર્યામી પરમાત્મા, આવા સંજોગો મને પ્રાપ્ત ના થાવ મન વચન કાયાના, કારણ કે આ સંજોગ જે છે એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. બીજા કોઈ ટેન્ડર ની આપણે સ્પેશિયલ જરૂર નથી, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક માં બધું જ આવી ગયું. બરાબર છે. ફક્ત આપણી સમજણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક એ શું છે એની ક્લિયર હોવી જોઈએ, મિકેનિકલ વર્ડ્સ ના હોવો જોઈએ. બરાબર છે, સમજાય છે ને? હા બરાબર છે સ્વામીજી. હા, કોઈ પણ શબ્દ સાયન્સમાં મિકેનિકલ નહીં બોલવાનો, શબ્દ ભલે બોલીએ પણ શબ્દની પાછળ વિઝન હોવું જ જોઈએ, તો જે શબ્દની આપણા માટે જ્ઞાન વેલ્યુ છે, નહીં તો વેલ્યુ નથી. નથી, બરાબર છે. એટલે કોઈ પણ શબ્દ મિકેનિકલ નહીં બોલવાનો, ના ખબર પડતી હોય તો પૂછીને ક્લેરિફાય કરી દેવાનું કે આનો મીનિંગ શું થાય. પછી ભલે આજે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલીએ, બોલવાનો વાંધો નથી, જવાબ સાચો છે, પણ જવાબની પાછળ આપણી દ્રષ્ટિ શું છે? બરાબર છે. શુદ્ધાત્મા છું એટલે કે હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું અને હું મન વચન કાયા થી મુક્ત છું. આવું વિઝન હોય ત્યારે એમ થાય કે હું શુદ્ધાત્મા છું, તે શબ્દ સાર્થક થયો કહેવાય. વિઝન માં આટલું રહે અને મોઢેથી ભલે બોલો કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, તેનો વાંધો નહીં, પણ વિઝન ક્લિયર હોવું જોઈએ. બરાબર છે. ને આખો દિવસ સાહેબજી, આખો દિવસ આપણે પ્રયોગ શું મૂક્યા કરવાનો પોતાની? આજ હું કોણ છું ને જગત કયા આધારે ચાલે છે, આ મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિય દેખાતી સમગ્ર સૃષ્ટિ કઈ રીતે ચાલે છે, કોણ ચલાવે છે, એને જોયા કરવું, આજ આપણો સતત ઉપયોગ હોવો જોઈએ. આને શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન કહે છે, અથવા તો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન કહે છે, અને આજ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને મિટાવવાનું સાધન છે. બરાબર. એટલે ફક્ત વિચાર જ કર્યા કરવાનો, એમ દ્રષ્ટિમાં વિચાર શબ્દ નહીં બોલવાનો, દ્રષ્ટિ દ્રષ્ટિમાં રાખો. ત્યારે તો માઇન્ડ થઈ ગયું વિચાર. દ્રષ્ટિનો મતલબ થાય જ્ઞાન દર્શન, અને ચિત્તનો સવાલ આવે. બરાબર છે. એક એક શબ્દ બોલો ને તો એની બહુ મોટી મીનિંગ થાય છે. જ્ઞાન દર્શન એટલે ચિત્ત શબ્દ આવે, વિચાર એટલે મન શબ્દ આવે. બરાબર. ઓકે ઓકે. પધારે સાહેબજી, રીતેશભાઈ. હે અંતર્યામી પરમાત્મા, આપ
દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે, હે શુદ્ધ આત્મા ભગવાન, આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી દ્રષ્ટિ રૂપે જે જે દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.